ચતુર્માસનું જે આ લાસ્ટ મંથ છે જેને આપણે દામોદર મહિનો કહીએ છીએ દામોદર મંથ એટલે બધા મહિનાનું એક શું કહેવાય પ્રિસાઇડિંગ ડીટી હોય છે એવી રીતે આ જે મહિનો છે દામોદર મહિનો એની પ્રિસાઇડિંગ ડીટી છે રાધા રાણી અને આ મહિનામાં જે બી આપણે વ્રતને બધું કરતા હોય છે એનું ફલ આપણને રાધા રાણી આપે અને આ જેમ પુરુષોત્તમ મહિનાનું પ્રિસાઇડિંગ દીટી છે ભગવાન કૃષ્ણ અને એવી રીતે રાધા રાણીનું મંત છે આ દામોદર એટલે આપણે જે બી વ્રત કરીએ છીએ એને ઉર્જ વ્રત કહેવાય બિકોઝ રાણીનું હજી એક નામ છે ઉર્જેશ્વરી તો આજનો આ સત્સંગનો વિષય છે કે દામોદર મહિનો સ્ટાર્ટ થાય છે અને એક મહિનો આજે દામોદર મહિનો ચાલશે એમાં વૈષ્ણવ ભક્ત કૃષ્ણ ભક્તએ શું કરવું જોવે અને દામોદર મંથને દામોદર મહિનોને આપણે સરખી રીતે પાલન કરીએ તો એના શું ફળ હોય અને વિશેષ કરીને આ દામોદર મહિનામાં જે દામોદર અષ્ટકમ સત્યવ્રત મુનિએ રચેલું જે આ દામોદર અષ્ટકમ છે એના ઉપર થોડું આપણે ડીપ ડ્વેલિંગ કરશું કે એનું શું મિનિંગ છે અને આ દામોદર લીલાનો શું ભાવ છે એટલે આ બહુ જ સ્પેશિયલ મંથ છે બિકોઝ એવી તો ઘણી બધી કૃષ્ણની લીલા થયેલી છે પણ બધી લીલાઓ આપણે એકવાર વરસમાં સેલિબ્રેટ કરીએ જન્માષ્ટમી છે કે રાધાષ્ટમી છે કે ગોવર્ધન લીલા છે આપણે એક દિવ વરસમાં એકવાર ગોવર્ધન અન્નકૂટની આપણે પૂજા કરીએ ને પણ આ એક લીલા એવી છે કૃષ્ણની જેની આખો મહિનો પૂજા થાય છે થર્ટી ડેઝ એટલે આ બહુ જ સ્પેશિયલ લીલા છે ને આજે આપણે એના ઉપર ચર્ચા કરશું સો થેન્ક યુ સો મચ ફોર ગીવિંગ મી ધિસ ઓપોર્ચ્યુનિટી તમારી બધા રે અદામોદ લીલા ડિસ્કસ કરવા માટે સો વીલ જસ્ટ ઓફર માય ઓબી સન્સિસ્ટ માય ગુરુદેવ એન્ડ શિલ્લપ્રાવભા એન્ડ શ્રી રાધા દામોદર જગન્નાથજી સીતારામ લક્ષ્મણ હનુમાનન શ્રી શ્રી ગૌણિતાય ઓમ અજ્ઞાનતિ મિરાંધ જ્ઞાનાન્જનશલાક ચક્ષુરન્મિલતમ યે નાથસ્મય શ્રી ગુરુવે નમઃ હરે કૃષ્ણ સો જીવનનો આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે ભગવદ્ધામ પાછા ફરી જઈ શકીએ અને ધામ પાછા ફરીને જવા માટે ભગવાને એક શરત મૂકી છે કે આપણે ભગવાનને આપણા સ્મરણમાં રાખીએ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતેન તે કલેવરમ તમ તમ ઈવે તે કૌનતેય સદા તદ્દાવ ભાવિતા અંતકાલે આપણે જેનું સ્મરણ કરીએ આપણને એવું શરીર મળે આપણે એવા ધામમાં જઈ શકીએ એટલે આપણે ભગવાનના ધામમાં ફિરી ફરી જવું હોય તો આપણા સ્મરણમાં ભગવાન રહેવા જોવે પણ આ એટલું ડિફિકલ્ટ છે અગર ભગવાને એમ કીધું હોત કે જેની પાસે બહુ પૈસા હોય એ મારું ધામ આવી શકે તો સહેલું થઈ જાત આપણે થોડી મહેનત કરીને વધારે પૈસા કમાવી લઈએ અગર ભગવાને એમ કીધું હોત કે કોઈ બહુ સુંદર હોય તો મારા ધામમાં આવી શકે તો બી ચાલે આપણે થોડી મહેનત કરીએ થોડા સુંદર બનીએ ભગવાને એમ કીધું હોત કે કોઈ બહુ ફેમસ છે તો એ મારા ધામમાં આવી શકે તો આપણે થોડી ટ્રાય કરીએ ફેસબુક યુટ્યુબ ન્યૂઝપેપર ટીવી પણ ભગવાને એવી શરત આપી છે કે જેના સ્મરણમાં હું હોઉં ભગવાને એવું બી નથી કીધું કે કોઈ મારું નામ જપ કરશે લાસ્ટ મોમેન્ટમાં તો મારી પાસે આવશે આલ કમ ટુ દેટ ઇઝ લિટલ કોન્ટ્રોવર્શિયલ કે ભાઈ કોઈ કૃષ્ણનો ફોટો જોતાં જોતાં બોડી છોડે તો મારી પાસે આવશે કે કોઈના હાથમાં માળા બેગ હોય તો એ મારી પાસે આવશે સિમ્પલ સ્ટેટમેન્ટ છે જેના સ્મરણમાં હું હોઉં એ મારી પાસે આવી શકે તો આ કેટલી એટલે આમ સાંભળવા માટે આપણને લાગે કે બહુ સહેલું છે ઓકે ખાલી ભગવાનને સ્મરણ કરો એટલે આપણે ભગવાન પાસે જઈ શકીએ પણ એકચ્યુઅલી આપણે ડીપ ડ્વેલ કરીએ તો આપણને થાય કે ઇટ્સ રિયલી ડિફિકલ્ટ ભગવાનનું સ્મરણ એટલે ઘણીવાર અમે અહીંયા જોઈએ છે જેમ અમારા જે ઇસ્કોનના લાઈફ મેમ્બર્સ હોય છે કે ડોનર્સ હોય છે તો ઘણીવાર જે થોડા ઓલ્ડ એજ્ડ હોય કે જેને ડૉક્ટર્સે બી કહી દીધું હોય કે ભાઈ હવે આમનું કાંઈ હોપ નથી તો અમે ઘણીવાર અમારે ભક્તોને મોકલીએ એ લોકો કીર્તન કરે અને હરે કૃષ્ણનું બહુ જરા સરસ કીર્તન કરે ને પછી અમારા રાધાકૃષ્ણનો ફોટો બી લઈ જઈએ અને બધું તુલસીનું પત્તું મૂકીએ એમના જીભ ઉપર અને ગંગા જમુનાનું રાધાકુંડનું પાણી બધી વ્યવસ્થા અમે કરીએ ઓલું ભજન છે ને ઇતના તો કરના સ્વામી જબ તણસે નીકળે જમુનાજી કા વંશીવટ હો શ્રી ગંગાજી કા જલ હો સાવરા નિકટ હો એવું બધું અમે આખી અરેન્જમેન્ટ કરીએ પણ એમના સ્મરણમાં શું ચાલે છે એ અમને નથી ખબર બિકોઝ ઘણીવાર એવું બી હોઈ શકે કે આપણી આ પાસે બધી અરેન્જમેન્ટ છે ભગવાનનું પિક્ચર બી આપણી સામને છે તુલસી બી જીભ ઉપર છે ગંગાજલ બી છે ભક્તો બી આપણી પાસે બધા કીર્તન કરે છે પણ અગર આપણા મનમાં એ મોમેન્ટે કાંઈ બીજું સ્મરણ ચાલે છે કે ભાઈ ઓલી અમદાવાદમાં સેટેલાઇટ રોડમાં જે બે બેડરૂમનો ફ્લેટ છે એ મારા નાનાને જશે અને એટલે જામનગરની બે એકરની જમીન મારા મોટાને હવે અગર તમારા સ્મરણમાં એ મુમેન્ટ ઉપર એ ચાલતું હોય તો તમે ભગવતધામ ના જઈ શકો બધું ફેવરેબલ છે પણ સ્મરણમાં કોણ છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલે આમ વાક્ય બહુ સરળ છે ભગવાનનું સ્મરણ કરો તો તમે ભગવાનધામ જઈ શકો પણ એ સ્મરણ કરવું ઇટ્સ સો બિગ થિંગ કે આપણે કેનું સ્મરણ કરી શકીએ જેના બારામાં આપણે આખું જીવન સ્મરણ કર્યું હોય તો જ છેલ્લા સમયે સ્મરણ થઈ શકે બિકોઝ જ્યારે આપણે અંતકાલે શરીર છોડતા હોઈએ છે ત્યારે પુરાણોમાં લખ્યું છે કે ફોર્ટી થાઉઝન્ડ સ્કોર્પિયન્સ આપણને એક સાથે બાઇટ કરે તો કેટલું પેઇનફુલ હોય એટલું પેઇન થાય છે જ્યારે આત્મા શરીરને છોડીને બહાર નીકળે છે અને એ મુમેન્ટ પર ભગવાનને સ્મરણમાં રાખવું સો ડિફિકલ્ટ અને આપણને ખબર બી નથી આપણે કેવા સિચ્યુએશનમાં દેહથી આગવાના છે કોઈ હોસ્પિટલમાં કે કોમામાં કે ભાઈ કોઈ એક્સિડન્ટ કે કેવી સિચ્યુએશનમાં અને ભગવાન એટલા દયાલુ છે એટલે એમને કન્ડિશન રાખી છે સ્મરણ બિકોઝ અગર એમને કન્ડિશન રાખી હોત કે તમારા હાથમાં માલાબાઈ ગ્રેવી જોવે તો વિચારો હવે કોઈ એક્સિડન્ટમાં મરી ગયો તો એ માલાબાઈ ક્યાં ગોતવા જાય હવે કોઈ એવી કંડિશન રાખી હોય કે રાધાકૃષ્ણનું પિક્ચર જોતા જોતા તો હવે તમે ભાઈ કોમામાં હોય તો તમે ક્યાંથી ભગવાનનું પિક્ચર જોઈ શકો એમને એક જ કન્ડિશન રાખી છે કે હું તમારા સ્મરણમાં રહું અને આપણી જ્યારે છેલ્લા સમયે જ્યારે આપણે બોડી છોડતા હોઈએ છીએ આત્મા ત્યારે બધી જે આપણી ઇન્દ્રિયો હોય છે એ બી ધીરે ધીરે નિષ્ક્રિય થઈ જાય છે એટલે આમ કાનમાં સરખું સંભળાય નહીં ને પછી ઘણીવાર થ્રોટ આપણા જે ગળામાં એટલું બધું મ્યુકસ થઈ જાય કે આપણે ભગવાનનું નામ ઉચ્ચારણ બી કરવું હોય આપણે તે સમયે તે સમયે આપણે ગોવિંદ બોલવું બી હોય તો ગોવિંદ નીકળે બી નહીં ઘણીવાર મોઢાથી એટલે ભગવાને એટલી સરસ સિસ્ટમ આપી છે કે ખાલી મારું સ્મરણ કરો પણ આજે ખાલી સ્મરણ કરવું એ બી એકચ્યુઅલી બહુ શું કહેવાય બહુ જ ડિફિકલ્ટ છે અગર આપણે આખું જીવન ભગવાનનું સ્મરણ નથી કર્યું તો દેટ મીન્સ જેમ આપણે આખું જીવન આખો દિવસ આપણે જે કરીએ છીએ રાતના સ્વપ્નમાં એ જ આવે છે એને આખું જીવન આપણે જે કરશું આ લાસ્ટ મુમેન્ટમાં આપણને ઈજ સ્મરણમાં આવશે એટલે દેટ મીન્સ અભ્યાસ જેમ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે ગીતામાં કે અભ્યાસ અભ્યાસ કરો અર્જુન અભ્યાસ મન તો ચંચલ છે પણ અભ્યાસ કરવાથી મનને મારામાં લગાડી શકશો એટલે આજે બધા અલગ અલગ વ્રતો અને આજે બધી અલગ અલગ તિથિઓને આ આજે બધા અલગ અલગ મહિનાઓ અધિક માસ ને પછી દામોદર માસ ને ચતુર્માસ ને નવરાત્રિ ને કેટલી બધી અલગ અલગ જે આપણી આખી જે કેલેન્ડર છે વૈષ્ણવ કેલેન્ડર એ કેટલી સરસ ગોઠવાની છે કે આ ભગવાનનું સ્મરણ આપણા માં આપણા મનમાં અનુનિત્ય રહે જન્માષ્ટમી હોય ને પછી રા રથયાત્રા હોય ને રાધાષ્ટમી હોય ને પછી કાંઈ ને કાંઈ રામનવમીને નાના મોટા ફંક્શન્સને ફેસ્ટિવલ્સને દશેરાને દિવાળીને કેટલું સરસ ગોઠવાનું છે કે સમ ઓર અર્ધી અધર ભગવાન આપણા સ્મરણમાં રહે તો એવું જ એક બહુ જ સરસ મહિનો હવે સ્ટાર્ટ થવાનો છે દામોદર મહિનો જે આ મહિનાની વીસ તારીખ એટલે શરદ પૂર્ણિમાના નેક્સ્ટ ડેથી સ્ટાર્ટ થાય છે શરદ પૂર્ણિમા ટુ કાર્તિક પૂર્ણિમા જે આખો એક મહિનો દામોદર મહિનોને બહુ જ બહુ જ સ્પેશિયલ છે સ્કંદ સ્કંદપુરાણમાં પદ્મપુરાણમાં ભક્તિ રસામૃત સિંધુમાં પુરાણમાં કેટલા બધા અલગ અલગ પુરાણોમાં આ દામોદર મહિનાની ચર્ચા થઈ છે કે આ એટલો સ્પેશિયલ મહિનો છે અને આ મહિનામાં કોઈ બી કાંઈ બી નાનું એવું બી ભગવાનનું નામ લે કે પુણ્ય કરે કે સવારના બ્રહ્મ મુહૂર્તમાં વહેલી ઉઠી ખાલી નાય એટલે આ મહિનામાં ખાલી કોઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નાએ તો બી બધા તીર્થોમાં નાવાનું ફળ મળે કોઈ આ મહિનામાં ખાલી એક જ ભાગવતનું શ્લોક વાંચે તો અઢાર પુરાણ વાંચવાનું ફળ મળે આ મહિનામાં ખાલી અગર કોઈ ભગવાનનું પરિક્રમા જ કરે ખાલી એક પગ પરિક્રમા તમે કરો એટલે એક અશ્વમેધ યજ્ઞનું તમને ફળ મળે આ મહિનામાં કોઈ દાન આપે તો તમને મિલિયન્સ ઓફ ગાય દાન આપવાનું પુણ્ય મળે આ મહિનામાં કોઈ ઉપવાસ રાખી શકે એટલે આપણે દિવસમાં ત્રણ વાર ખાતા હોય તો બે વાર બે વાર ખાતા હોય તો એક વાર એક વાર ખાતા હોય તો ખાલી એકાદશીનો જે પ્રસાદ આપણે જેમ સાગુદાનાને જે ખાઈએ નહીં તો ખાલી ફલ કે એવું કાંઈ કરી શકે તો બી બહુ જ પુણ્ય આ મહિનામાં અગર કોઈ બ્રહ્મચાર્યનું પાલન કરી શકે આ મહિનામાં અગર કોઈ ભગવાનની વિશેષ સેવા કરે વિશેષ નામ જપ કરે એટલે બહુ જ સ્વીટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ મહિનામાં એટલી બધી લીલાઓ થઈ છે ભગવાનની આ મહિનામાં જ અયોધ્યા ભગવાન પાછા ફરે છે આ મહિનામાં નરકાસુરનું વધ થાય છે આ મહિનામાં ગોપી ગીત શરદ પૂર્ણિમાના દિવસે ગોપીઓ જે ગોપી ગીત ગાય છે શ્રીમદ્ ભાગવતમ્મા જે ગોપી ગીતનો ઉલ્લેખ છે આ મહિનામાં તુલસી શાલિગ્રામનો વિવાહ થયો છે આ જ મહિનામાં બલી મહારાજને વામનની લીલા થઈ છે અને આ જ કાર્તિક મહિનામાં ધ્રુવ મહારાજ મહારાજને ભગવાનને મુખામુખી જોયા છે આ જ મહિનામાં અમરીશ મહારાજનો જે વૃત્તાંત આવે છે જે દુર્વાસા મુનિહારે એમનું જે ઓલું થાય છે એ બી આ જ મહિનામાં થયેલું છે આ જ મહિનામાં ભગવાન ગિરિરાજ ગિરિરાજજીને ઉપાડે છે એમની નાની આંગળી ઉપર આ જ મહિનામાં ગોપાષ્ટમીનું ફેસ્ટિવલ છે જે ભગવાન પેલા નાના બછડાઓને લઈ જતા ઘાસ ચરાવવા માટે હવે પછી બધી ગાયોને લઈ જાય છે એટલે કેટલી બધી કેટલી બધી લીલા અને આ મહિનામાં એક બહુ જ સ્પેશિયલ લીલા છે જેને કહેવાય છે દામોદર લીલા એટલે જેમાં ભગવાન કૃષ્ણને જે શોદા માતા બાંધે છે અને શું કહેવાય છે ગુજરાતીમાં ઓખળ કહેવાય કે શું એ ઓખળમાંથી ભગવાનને દોરીથી જે પેટ ઉપર બાંધે છે એ લીલા જે છે એ આ મહિનામાં થઈ છે અને એ લીલા એટલી સ્પેશિયલ છે એટલી સ્પેશિયલ છે કે આખા મહિનાને જ દામોદર મંત કહેવાય છે અને બધા વૈષ્ણવ મંદિરોમાં અને સ્પેશિયલી ઇસ ઇસ્કોન મંદિરોમાં યશોદાને દામોદરની જે આ જે લીલા છે એનું પિક્ચર કે ઘણી 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 મંદિરોમાં મૂર્તિ બી છે એની પૂજા કરે સવાર અને સાન ઘીનો દીવો પ્રગટાવે અને ઘીના દીવાની આરતી કરે અને આરતી કરતાં કરતાં સત્યવ્રત મુનિએ રચેલું જે દામોદર અષ્ટકમ છે એને સવાર ને સાન ગાય અને પુરાણોમાં ને બધે હરિભક્તિવિલાસ જે શાસ્ત્ર છે એમાં બી લખ્યું છે કે જે સવાર સાન આરતી કરે ઘીના દીવા કરે અને દામોદર આષ્ટકમ જે સત્યવ્રત મુનિ આ સત્યવ્રત મુનિએ જે રચેલું દામોદર આષ્ટકમ નારદ મુનિ અને સોન કૃષિના વચ્ચે જ્યારે ચર્ચા થતી હતી ત્યારે આ દામોદર આષ્ટકમનો ઉલ્લેખ થયેલો કે આનું જે સવાર સાન ગીત કરે જે ગાય છે એને પૂર્વમાં કરેલા બ પાપથી મુક્ત થાય છે એટલે આજે આપણે આ દામોદર લીલાનું એક એટ વર્સિસ છે એક એક હું પેરા ગાઈશ અને પછી એના મિનિંગમાં આપણે ડ્વેલ કરશું એટલે એવરીબડી આઉટ દેર ઓલ્સો તમે તમારા ઘરમાં યશોદા દામોદરનો ફોટો લગાડીને સવાર સાંજ તમે દીવો પ્રગડાવી શકો દીવોની આરતી કરી શકો

પરમ રિષ્ટામ આદ્યતા તો નૃત્ય ગોપ્યા સત્યવ્રત મુનિનું બીજું નામ છે વૈવસ્વત મુનુ એને શ્રદ્ધાદેવ મનુ બી કહેવાય છે એમને આ અષ્ટકમની રચના કરેલી તો એ પ્રથમ શ્લોકમાં કહે છે કે નમામ ઈશ્વરમ એ ઈશ્વરને દામોદરને હું પ્રણામ કરું છું એકચ્યુલી આ શ્લોક અહીંયા કેમ ગોઠવાનો છે આજે વૈષ્ણવ આચાર્ય છે આ લોકો જ્યારે કાંઈ બી રચના કરતા હોય છે આ લોકો બુદ્ધિથી ન કરે આ લોકોને તો ભગવાનની લીલા દેખાતી હોય એટલે એ જે ભગવાનની જે દામોદર લીલા એ જે જોવે છે એ જોતાં જોતાં એ આ શ્લોકનું રચના કરે છે તો અહીંયા આ શ્લોક કેમ ગોઠવાનો છે એની પહેલાં આપણે થોડું બેકગ્રાઉન્ડમાં જવું પડશે આ શું થયું કે આ શ્લોક અહીંયા આવ્યો અને આ કેમ આ શ્લોક અહીંયા એમને રચ્યો છે એટલે આ આપણે જવું પડશે થોડું બેકગ્રાઉન્ડમાં દિવાળીના દિવસે તો આ લીલા થયેલી ગોકુલ મહાવનમાં ગોકુલમાં જ્યારે ભગવાન બહુ નાના હતા આ ભગવાનની જે આખી દસ વર્ષને ચાર મહિનાની જે લીલા છે ત્યારે પછી તો એ મથુરા વયા ગયેલા એમાંથી ત્રણ વરસ ચાર મહિના એ ગોકુલ મહાવનમાં હતા એની પછી દિગ એની પછી છટીકારા એની પછી કામ્યવાન અને એની પછી નંદગાંવ અને પછી નંદગાંવથી ભગવાનને અકરૂર લઈને વયા ગયેલા તો જ્યારે નાના હતા ત્યારે ગોકુલમાં એક દિવસે દિવાળીના દિવસે આ લીલા થયેલી અને ત્યારે તો હજી ભગવાન નાના હતા એટલે ગોવર્ધન લીલે નથી થઈ એટલે હજી બી એ લોકો પૂજા તો કરતા હતા ગોવર્ધન એટલે દિવાળીના નેક્સ્ટ ડે એ લોકો પૂજા કરતા હતા તો દિવાળીના દિવસે નેક્સ્ટ ડે પૂજા થવાની છે એટલે બધા બહુ જ બિઝી હતા એટલે કોઈ તોરણ લગાડતું હતું અને કોઈ રંગોલી કર પૂરતા હતા અને કોઈ રસોડામાં બિઝી હતા કોઈ ફૂલની માળા બનાવતા હતા બધા બહુ જ બિઝી હતા દિવાળીનો દિવસ હતો સવારના બધા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠેલા હતા ગોપીઓ બધી નાહી ધોઈને યશોદા માતાની મદદ કરતી હતી આખું સીન છે દિવાળીના દિવસનું અને યશોદા માતા બી વહેલા ઉઠેલા નાઈ ધોઈ યમુના નદીમાં એ વિચારતા હતા મનમાં કે આજે હું મારા હાથથી મારા લાલા માટે માખણ બનાવીશ કે બીકોઝ ઓલવેઝ મને આ બધી ગોપીઓ આવીને ફરિયાદ કરતી હોય છે કે તમારો લાલો અમારા ઘરે આવીને માખણ ખાય છે તો આજે હું એક કામ કરું મારા હાથથી હું માખણ બનાવીશ તો બહુ સ્વાદિષ્ટ બનશે તો લાલા બીજાના ઘરે નહીં જાય માખણ ચોરી કરવા તો આજે હું પોતાની મેથે બનાવીશ અને એમના વિચાર એમ બી આવ્યો કે આજે હું મારી હાથથી બનાવીશ એટલે હું નારાયણને ભોગ લગાડીશ નારાયણને ભોગ લગાડીશ તો આ જે ભોગ લગાડેલો માખણ મારા લાલો ખાશે તો મારો લાલો રક્ષ એટલે સુરક્ષિત રહેશે ભગવાન એની રક્ષા કરશે તો વિચારતા વિચારતા યશોદા માતા રૂમમાં જાય છે તો ત્યાં ભગવાન હજી સૂતા છે લાલા સૂતા છે સુખદેવ ગોસ્વામી શ્રીમદ ભાગવતમના દસમ સ્કંદમાં નવમો અધ્યાયમાં આજે આખી લીલા એક્સપ્લેન કરે છે તો યશોદા માતા અંદર જાય છે અને કૃષ્ણ હજી બી સૂતા છે અને સુખદેવ ગોસ્વામી કહે છે કે કૃષ્ણ જ્યારે સૂતા હોય છે ત્યારે કેવા બહુ જ દેખાડ આમ બી કૃષ્ણ બહુ જ દેખાવડા છે પણ સૂતા હોય ત્યારે વિશેષ સુંદર લાગે છે એકદમ નીલ રંગના એટલે વાદળિયાના જે રંગ હોય બ્લૂ કલરના લોટસ ફ્લાવર જેવું એમનું સુંદર મુખડું લાગે છે અને જશોદા માતા એમને નિહારે છે અને એ ઊભા ઊભા બસ એમની સામે જોયા કરે છે અને પછી એમને થાય છે કે અરે હું આમ જોતી રહીશ આને તો મારું કાંઈ કામ નહીં થાય આ ઉઠે અને પાછી બધી બદમાશી કરે એની પહેલાં હું મારું કામ પતાવી લઉં તો યશોદા માતા જલ્દી જલ્દી જાય છે અને ત્યારે ગામડાઓમાં જેમ ઘરમાં એક આંગણ હોય તો આંગણમાં જે સ્તંભ હોય સ્તંભ પાસે માટલામાં લાંબા મોટા માટલામાં જે છાશ હોય છે એ છાસમાં જે પહેલાંના જમાનામાં જે ઓલી મોટી મોટી રવાઈ કે શું કહેવાય જે લાકડું હોય એ લાકડું રાખી અને પછી વેરાવતા હતા એટલે ઓલી દોરીથી તો આખી બધી સેટિંગ કરી અને યશોદા માતા બેસી ગયા અને બીજા બધાને કામમાં લગાડી દીધા કોઈને કહે છે તું આ કામ કર કોઈને કહે આ કામ કર અને યશોદા માતા બેસીને ચર્નિંગ કહેવાય જે વેરા વેરાવે છે જે એમ છાસને વેરાવે એટલે શું માખણ નીકળે તો યશોદા માતા એ કામ ઉપર લાગી ગયા અને એ કરતાં કરતાં જશોદા માતા જીવ ગોસ્વામી ગોપાલ ચંપુમાં કે છે કે એ છાસમાંથી માખણ કાઢવાનો જે આખો પ્રોસેસ છે એ ચર્નિંગ કરતાં કરતાં જશોદા માતા બહુ સુંદર સુંદર ગીત ગાતા હતા એટલે એટલું પ્રેમથી કરતા હતા અને એને કેવા ગીતો ગાતા હતા પોતે બનાવેલા કૃષ્ણની બધી લીલાઓની અલગ અલગ ગીતો ગાતા હતા કે મારો લાલો આવો છે ને મારો લાલો આવો છે ને બહુ સરસ સરસ અને બધી ગોપીઓને બી બહુ મજા આવતી હતી એટલે બધા બી રંગોલી પૂરતા પૂરતા ને તોરણ બાંધતાં બાંધતા યશોદા માતાનું ગીત સાંભળતા હતા અને સુખદેવ ગોસ્વામી ભાગવતમાં એટલું ડિટેલમાં આપે છે કે યશોદા માતાએ પીળી રંગની સાડી પહેરી છે બહુ દેખાવડા છે માથા પર માલતીના ફૂલ લગાડેલા છે અને જશોદા માતા થોડા ઝાડા છે અને એ બેઠા બેઠા જ્યારે એ વળાવે છે એ વેરાવે છે તો એમની જે બંગડીઓ અવાજ કરે છે અને એમના જે ઝુમખાઓ એ બી અવાજ કરે છે અને એમને જે કમરબંધ પેર્યો છે એમાં બી અવાજ આવે છે પણ એ બધા અવાજ એવું લાગે છે જેમ જશોદા માતાની ગીત હારે બધા બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આપે છે અલગ અલગ મ્યુઝિક આપે છે અને જશોદા માતા એટલા સુંદર સુંદર જેમ અમારા ગુજરાતીઓમાં તો કેટલા બધા એવા નાના નાના છોક નાના છોકરાઓ માટે તો આમ બી મધર્સ કાંઈ ને કાંઈ ગાયા કરે મને યાદ છે અમે લોકો જ્યારે નાના હતા ત્યારે ઓલું તમે મારા દેવના દીધેલ છો તમે મારા માંગીને લીધેલ છો આવ્યા ત્યારે અમર થઈને એવું બધા નાના નાના ગાયા કરે તો આવી રીતે જશોદા માતા બી ગાય છે કે અરે તમે બહુ કેટલા જન્મોના મેં પુણ્ય કર્યા હશે કે કૃષ્ણ તમે મારા ઘરે મારા મારા લાલા થઈને તમે આવ્યા અને અને પછી જશોદા માતા ગાય છે કે પણ અમે બહુ ખુશ હતા કે તમે અમારા જીવનમાં આવ્યા પણ પછી અમારી ખુશી બહુ ટકી નહીં પૂતના આવી અને પછી અમે ગભરાઈ ગયા અને પછી સત્તાસુર આવ્યો અને પછી કોઈને કોઈ તમને તકલીફ આપે છે એટલે અમે નારાયણને હું પૂજા કરું છું ને નારાયણને હું પ્રાર્થના કરું છું કે મારા લાલાને ની રક્ષા કરે અને એવું સુંદર સુંદર જશોદા માતા ગાય છે અને પછી એક જગ્યામાં એ ગીતમાં જશોદા માતા કહે છે કે મારો લાલો મોટો થઈને ભગવાન હરિની સેવા કરે એવું હું ઈચ્છું છું જ્યારે ભક્ત એ સાંભળે ત્યારે બધાને હસી આવે કે હરિને જ હરિની મા ઈચ્છે છે કે હરિ હરિની સેવા કરે કે મારું લાલો મોટો થઈને સારો વૈષ્ણવ બને તો એવું સરસ જશોદા માતા ગાય છે અને કૃષ્ણની ત્યાં આંખ ખુલી ગઈ તો કાના ઉઠી ગયા તો ઉઠીને નાના છોકરાઓને તો આદત હોય આમ જેમ ઉઠે એટલે શું એ લોકોને આમ આંખ ખોલવાની પહેલાં બી પહેલાં આમ ચેક કરે કે મમ્મી ક્યાં છે એટલે એ આમ હાથ ફેરાવે છે કે ક્યાં છે માતા નથી એટલે પછી જુએ છે કે ના નથી એટલે પછી એકદમ ઉઠી જાય છે આંખ ખોલીને પછી નીચે આવીને ગોતે છે કે ક્યાં છે મા અને યશોદા માતા આંગણમાં બેઠા બેઠા ગાય છે એટલે એમનો અવાજ આવે છે એટલે પછી કૃષ્ણ એકદમ એમની પાસે જાય છે હવે છોકરાઓને એવી આદત હોય કે જેમ એ ઉઠીને આવે ને એટલે દે વોન્ટ રેકોગ્નેશન એટલે આમ મમ્મી એમ કે હા ઉઠી ગયો બેટા ઓકે ગુડ મોર્નિંગ કે એમ કાંઈક રેસ્પોન્સ આપે પણ યશોદા માતા કાંઈ રિસ્પોન્સ નથી આપતા એ બહુ બિઝી છે એ એમનું ગીત કરતાં કરતાં એ માખંડમાં જ છે એટલે કૃષ્ણને આવે છે થોડો ગુસ્સો કે હું ઉઠીને આવ્યો અને મમ્મી મારી સામે જોતા બી નથી માં એટલે પછી થોડું પાસે જાય છે પણ યશોદા માતા એમની સામે નથી જોતા એ ગીત ગાય છે એટલે પછી કૃષ્ણ શું કરે છે એ જે રવાઈ હોય છે એ જે લાકડું જેનીથી માખન એ પકડી લે છે એટલે જેમ કૃષ્ણ એ પકડી લે છે એટલે પછી યશોદા માતાને હસું આવે છે એટલે પછી યશોદા માતા મનમાં વિચારે છે કે અચ્છા મારો લાલો તો બહુ મોટો થઈ ગયો કેટલી શક્તિ આવી ગઈ કેટલું સરસ એને લાકડું પકડી લીધું કેટલી બુદ્ધિ છે એને દોર એને દોડી નથી પકડ્યું એને માટલો ન પકડ્યો પણ એને લાકડી જ પકડી એટલે એને ખબર છે કે ક્યાં પકડવાથી મારું આખું કામ બંધ થઈ જાય ઓ મારા લાલાને તો બહુ બુદ્ધિ આવી ગઈ એટલે બસ એ બધા વિચારમાં છે તો કૃષ્ણને હજી બી ગુસ્સો આવે છે કે હું આવી ગયો હું ઊભો છું હજી બી મને નથી બોલાવતા કે તું આવ ખોળામાં એટલે પછી કૃષ્ણ જ જાય છે જશોદા માતાના ખોળામાં બેસી જાય છે અને પછી જશોદા માતાનું સ્તનપાન દૂધ પીવા લાગે છે એટલે બહુ જ સરસ એટમોસ્ફિયર છે યશોદા માતા ગાય છે કૃષ્ણ દૂધ પીવે છે અને આચાર્યો એના ભાષ્યમાં કમેન્ટ્રીમાં કહે છે કે યશોદા માતાને લાલા ઉપર એટલો વાળ આવે છે એટલો પ્રેમ આવે છે કે એમના સ્તનમાંથી દૂધ એકદમ ધારાની જેમ પડે છે અને એટલું બધું દૂધ કે કૃષ્ણ પી નથી શકતા કૃષ્ણના હોઠ બે પાસેથી દૂધ આમ નીચે પડી જાય છે અને બહુ સરસ દૃશ્ય અને બધા ઉપરથી દેવતાઓ બી આમ જોતા રહી જાય છે બે મા દીકરાનું એટલું સરસ જે ઓલું દૃશ્ય લાગે છે અને પછી આ આના ઉપર બહુ સુંદર ભાષ્ય આપે છે આચાર્યો કે કેમ કૃષ્ણએ જશોદા માતાને કામ બંધ કર્યું કે કૃષ્ણ મનમાં કહે છે કે હે માતે તો કેટલી તપસ્યા કરીને મને તે પામ્યો છે હવે તારે મહેનત કરવાની જરૂરત નથી એમ તું આરામ કર કૃષ્ણને ન ગમતું યશોદા માતા કામ કરે કે એમને કાંઈ તકલીફ થાય તો ભગવાનને ન ગમે ઘણા આચાર્યો ભાષ્યમાં કહે છે કે ભગવાને એટલે લાકડી પકડી કે ભગવાન કહે છે કે યોગી ને ઋષિને મુનિ તો બધા મંથન કરે છે આખા વેદોનું સાર જાણવા માટે પણ વેદોનો સાર તો હું છું અને તું તો મને પામી ગઈ છે મા તો તારે શું કામ મંથન કરવાનું એમ તું આનંદ કર એટલે પછી ભગવાન એમના ખોડામાં બેસીને દૂધ પાન કરે છે પણ ત્યાં તો એવું થાય છે કે યશોદા માતાએ હજી એક દૂધ ગાયનું પદ્મગંધા ગાયનું દૂધ રસોડામાં ગરમ કરવા માટે મૂકેલું અને એમને યાદ આવે છે કે ઓ મેં દૂધ મૂક્યું અને દૂધ ઉભરાઈ ગયું હશે એટલે એકચુલી આ પદ્મગંધા જે ગાય છે એમનું દૂધ બહુ સ્પેશિયલ છે બિકોઝ નંદ મહારાજને નવ લાખ ગાય હતી નવ લાખ ગાયમાંથી એકસો આઠ ગાય બહુ જ સ્પેશિયલ હતી અને એ એકસો આઠ ગાયમાં બી આઠ ગાય જેમને પદ્મગંધા ગાય કહેવાય એ તો બહુ જ સ્પેશિયલ હતી એટલે એ ગાયોને કેવું દૂધ કેવું ઘાસ મળે એટલે સાધારણ તો આપણે ઘાસ ઉગાડીએ તો પાણી નાખીએ એટલે ઘાસ ઉગે પણ આ ઘાસ જ દૂધ નાખીને ઉગેલા ઘાસ છે એટલે ગાયોનું દૂધ નાખીને ઉગેલો જે ઘાસ હોય છે એ ઘાસ આ પદ્મગંધા ગાય ખાતી હોય છે અને એમનું જે દૂધ આવે એટલું મીઠું દૂધ અને એટલી સરસ સુગંધ આવે કે દૂધ અગર ચૂલા ઉપર હોય તો દૂર દૂર કિલોમીટર સુધી કોઈને ખબર પડે કે હા પદ્મગંધા ગાયનું દૂધ ગરમ થાય છે આટલું સ્વાદિષ્ટ અને આટલું પુષ્ટિકરણ એકદમ આરોગ્ય માટે હેલ્થ માટે બી બહુ સરસ એટલે યશોદા માતાના મનમાં વિચાર આવે છે કે લાલાને નીચે મૂકી દઉં બિકોઝ મારું સ્તનપાન તો લાલા ક્યારેય બી કરી શકશે પણ ઓલું દૂધ નીચે પડી જશે તો વેસ્ટ થઈ જશે એટલે પછી કૃષ્ણને નીચે મૂકે છે ને એ ભાગે છે દૂધને ચૂલા પરથી નીચે મૂકવા માટે એટલે હરિસૌરી હરિસૌરીજી કરીને એક બહુ જ ભક્ત ફેમસ ભક્ત છે મહારાષ્ટ્રમાં તુકારામજીના લાઇનમાં એ આવે છે એમને બહુ સુંદર શ્રીમદ ભાગવતના જે આ દસમ સ્કંદમાં અને જે શ્લોક છે એના ઉપર બહુ સુંદર કમેન્ટ્રી આપી છે એમની કમેન્ટ્રી લિમિટેડ છે જસ્ટ શ્રીમદ્ ભાગવતમના દસમ સ્કંદના પ્રથમ ચેપ્ટરથી લઈને જ્યારે અક્રૂર આવે છે કૃષ્ણને મથુરા લઈ જવા માટે બસ ત્યાં સુધી જ એમને કમેન્ટ્રી આપેલી મે બી બે હજાર પાંચસો શ્લોક હશે પણ એમની કમેન્ટ્રી સાડા ચાર હજાર શ્લોકની છે એક એક શ્લોકને સમજાવતા અને એમને ભગવાને સ્વયં એમને કીધેલું કે મારા મનમાં શું ચાલતું હતું એ હું તને કહીશ અને તું લોકોને જણાવો એટલે એને બે હજાર પાંચસો જે શ્રીમદ્ ભાગવતના શ્લોક છે એના ઉપર સાડા ચાર હજાર શ્લોકની કમેન્ટ્રી આપી છે કે ભગવાનનો શું ભાવ હતો તો એમાં હરિસૌરીજી બહુ સરસ કે છે કે દૂધ કેમ ઉભરાઈ જતું હતું બિકોઝ દૂધને આત્મહત્યા કરવાનું મન થયું કેમ બિકોઝ દૂધના મનમાં એમ થયું કે અગર કૃષ્ણ જશોદા માતાનું દૂધ પી લે છે તો પછી મને નહીં પીવે તો મારું જીવન શું કામનું જો હું કૃષ્ણ સેવામાં ન લાગી શકું તો હું મરી જાઉં એટલે એ આત્મહત્યા એટલે એ ચૂલા ઉપર ઊભરાઈને પડી જાય છે અને પછી બીજી કમેન્ટ્રીમાં હરિસ્વરી કે છે કે દૂધ મનમાં વિચારે છે કે હું અને જશોદા માતાના સ્થાનમાં જે દૂધ છે આ મેં સજાતીય છે પણ એને કૃષ્ણનો કૃષ્ણ આરોગ્ય છે મને કેમ નથી આરોગતા એટલે દૂધને થોડી ઈર્ષા થઈ ગઈ એટલે હરિશૌરીજી કહે છે કે આ સંસારમાં બી ગરીવા ઘણીવાર એવું થાય છે કે બેગુરુ ભાઈ જે હોય છે એ એકબીજા ઉપર ઘણીવાર ઈર્ષા કરી નાખે છે અરે આ કેમ મારીથી આગળ વધે છે એમ દૂધને બી દૂધ ઉપર ઈર્ષા થઈ ગઈ તો ઘણીવાર એમ કોઈને પ્રશ્ન આવી શકે કે દૂધમાં થોડી કાંઈ જીવન હોય દૂધ કેવી રીતે વિચાર કરી શકે તો હરિશૌરીજી કહે છે કે ચિન્મય જગત છે ભગવાનનું જે વૃંદાવન જગત છે એ ચિન્મય જગત છે એમાં બધામાં જીવ છે એમાં ભાતમાં બી જીવ છે ને ડાળીઓમાં બી જીવ છે ને પથ્થરમાં બી જીવ છે જ્યાં ભગવાન સ્વયં રહે છે એ બધી વસ્તુઓમાં જીવ છે તો હરિસૌરીજી એમના કમેન્ટ્રીમાં કહે છે કે ગોલોક વૃંદાવનમાં ઉપરમાં જે આપતો વૃંદાવન છે જે ગોલોક વૃંદાવન છે ત્યાં તો જ્યારે જશોદા માતા ભગવાન માટે ભાત બનાવતા હોય છે તો એ રસોડામાં જેને વારંવાર જોતા નથી કે રાઈસ બોઇલ થઈ ગયો છે કે નહીં એ ખાલી આંગણમાંથી ખાલી પૂછે ભાતને રસોડામાંથી એ ભાત તું થઈ ગયો બની ગયો એટલે ભાત કે હા માં તમે આવીને મને લઈ લો એમ એટલે બધું જ સજીવ હોય છે ગોલોક વૃંદાવનમાં તો પછી અહીંયા અને હજી એક કમેન્ટ્રી બહુ મને ગમી જેમાં હરિસૌરીજી કે છે કે ભગવાન મનમાં વિચારે છે કે હું તો પ્રચાર કરું છું કે જે મારું નામ લે એને બધી બધા તાપોથી મુક્તિ મળે છે તો આ દૂધ તો મારી સેવામાં લાગેલું છે અને એને તો મારે તાપથી મુક્ત કરવો જ પડશે એટલે દૂધને તાપ લાગે છે ને એટલે ગરમ થાય છે ને એટલે ભગવાન કે મારી ઇમ્પ્રેશનનો સવાલ છે હું એને તાપમાંથી નહીં કાઢું તો બધા થશે કે ભગવાનનું નામ જ ઉદ્ધાર કરી શકે ભગવાનનું નામ આ તાપોથી બચાવી શકે તો જ્યાં સાક્ષાત ભગવાન જે ઘરમાં રહેતા હોય એમાં કેમ આ દૂધ તપે છે આવી રીતે એટલે ભગવાને હાથે કરીને જશોદા માતાને પરમાત્મા રૂપમાં એમને એન્કરેજ કર્યું કે તું જઈને આ મા તું જઈને આ દૂધને નીચે મૂકી દે ચૂલાથી તો એવી રીતે વૈષ્ણવ આચાર્યો ભગવાનની બધી લીલાને એટલું સ્વીટ બનાવી નાખે આઈ મીન લીલાઓ તો સ્વીટ હોય જ પણ એ લોકો એ વધારે ચાષ્ટી નાખીને એનું મીઠું કરી દે એકદમ એટલે ફાઇનલી જે ચશોદામાં ભગવાન કૃષ્ણને સાઈડમાં મૂકે અને પછી ભાગે છે અંદર અને પછી દૂધને ચૂલામાંથી નીચે મૂકી દે છે અને અહીંયા કૃષ્ણને આવે છે ગુસ્સો કે હું એટલી સરસ રીતે માનું દૂધ પીતો હતો અને માએ મને કેમ નીચે મૂકી દીધી દૂધ માટે એટલે હું ઇમ્પોર્ટન્ટ છું કે દૂધ ઇમ્પોર્ટન્ટ છે આટલા બધા યોગીઓ ઋષિઓ કેટલા વર્ષો વર્ષો તપસ્યા કરે છે મને પામવા માટે અને હું સામનેથી આવ્યો છું માના ખોડામાં તો મા મને મૂકીને દૂધ બચાવવા ગઈ હવે હું માનું મોટું નુકસાન કરીશ મા જે આ નાનું નુકસાન બચાવવા ગયા દૂધનો હવે હું મોટું નુકસાન કરીશ તો હવે ભગવાન શું કરે છે ત્યાં જે ખાની દસ્તો જે પહેલાંના જમાનામાં જે ખાની દસ્તો મસાલા કૂટવાનું જે હોય ત્યાં ખાની દસ્તો પડેલો એટલે ભગવાન શું કરે છે દસ્તો હાથમાં લે છે અને જે માટલામાં છાસ હતી જશોદા માતા જે ચર્નિંગ કરતા હતા એને તોડી નાખે છે અને જેમ એ પથ્થર એ ખાણી જે દસ્તો ફેંકે છે એકદમ માટલું તૂટી જાય છે અને બધી છાંચ નીચે પડી જાય છે હવે ભગવાનનું ભાગવતમાં કહે છે કે એટલા ગુસ્સામાં હતા કે પોતાનું હોઠ પોતે કરડી દે છે એકદમ દાંતથી કે મને મૂકીને કેમ ગયા દૂધ લેવા માટે પણ હવે ગુસ્સામાં દસ્તોથી માટલું તો તોડી નાખ્યું પણ પછી વિચાર આવ્યો કે આ મેં બરાબર નથી કર્યું આજે મેં કર્યું મેં બરાબર નથી કર્યું હવે મા શું કહેશે યુઝલી આ બધા લક્ષણો તો સાધારણ મનુષ્યમાં હોય કે આપણને ગુસ્સો આવી જાય ને પછી આપણથી કંટ્રોલ ન થાય ને પછી આપણને થાય કે મા આવું કેમ કર્યું પણ આ તો સાક્ષાત ભગવાન છે આપણે દામોદર લીલામાં જોશું કે એવા બધા ગુનો પ્રદર્શન કરે ભગવાન કે આપણે આખી દામોદર લીલા સાંભળીએ તો આપણે વિચારમાં પડી જઈએ કે આ સાચે ભગવાન છે ના થોડું ડાઉટ લાગે છે બિકોઝ ભગવાનને ગુસ્સો આવે ભગવાનને ભૂખ લાગે ભગવાનને રડું આવે આ બધા તો આપણે ભગવાનમાં કેવી રીતે આવી ક્વોલિટીઝ ક્યાં હોય પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાનની જે બધી ક્વોલિટીઝ છે અપ્તકામને આત્મા રામને એ બધા ક્વોલિટીઝ ભગવાન વૃંદાવનથી બહાર મૂકીને આવ્યા છે વૃંદાવનની અંદર ભગવાન એક સાધારણ શું કહેવાય ને એક સાધારણ છોકરાઓ જેમ હોય નાના છોકરાઓ કેમ હોય બસ એ વાત છે કોઈ બી ભગવત તથા જે ભગવાનના જે ગુણ હોય વૃંદાવનમાં પ્રદર્શન નથી થતાં તો ભગવાનને ભૂખ બી લાગે છે ને ગુસ્સો બી આવે છે ને રડું બી આવે છે કે મને કેમ મૂકીને વયા ગયા માં પણ હવે તોડી નાખ્યો માટલો પણ હવે વિચાર આવે છે કે શું કરું કે હવે અહીંયાથી ભાગું એ જ એક બીજું કાંઈ ચોઈઝ નથી લાગતી એટલે ભગવાન ત્યાંથી ભાગે છે પણ નાના હતા એટલે એમને એટલી બુદ્ધિ ન આવી કે અલગ ડાયરેક્શનમાં ભાગું જ્યાં છાંશ પડી ગયેલી એના ઉપર જ છપછપ કરતાં કરતાં વયા ગયા એટલે શું થયું આખા ઘરમાં પગલાં પડી ગયા જ્યાં જ્યાં બી ભગવાન ચાલી ચાલીને ગયા બધા છાંશના પગલાં પડેલા છે ત્યાં સુધી તો જશોદા માતા પાછા આવ્યા પાછા આવીને જોવે છે કે આ શું થયું બધી છાંશ પડેલી છે ને કૃષ્ણ ગાયબ એટલે સુખદેવ ગોસ્વામી કહે છે કે જશોદા માતા એમની જે આંગળી હતી નાક ઉપર મૂકીને વિચારમાં પડી ગયા કે આ કોને કર્યું છે લાગે છે તો કૃષ્ણનું જ કામ છે એને ન કર્યું હોત તો અહીંયા ઊભો હોત અહીંયાથી જે ગાયબ છે એટલે એનું જ કામ છે આ એટલે હવે જશોદા માતા એને ગુસ્સો આવે છે કે આજે તો હું એને સીધો કરીને રહીશ એટલે જશોદા માતા એક લાકડી ગોતે છે અને હાથમાં લાકડી લઈ અને કૃષ્ણની જે પગલાં જ્યાં જ્યાં હતા એને ફોલો કરી કરીને ગોતે છે કૃષ્ણ ક્યાં છે બહુ મોટું હતું નંદભવન જશોદા માતાના પગમાં પાયલ હતા નુપુર જે હોય અને પાયલમાં જે નાની નાની ઓલી ઘંટડી હોય તો ઘંટડી અવાજ કરે તો કૃષ્ણને ખબર પડી જાય એટલે જશોદા માતા હાથે કરીને ધીરે ધીરે ચાલતા હતા કે કૃષ્ણને ખબર ના પડે અને હું એને આજે પકડી લઉં એકવાર અને સીધો કરીશ ને એટલે ધીરે ધીરે જશોદા માતા લાકડીને ચાલે છે ત્યાં સુધી શું થયું કૃષ્ણ પહોંચી ગયા હતા સ્ટોરરૂમની અંદર અને ત્યાં ઘણા બધા માટલાઓમાં માખણ મૂકેલું છે અને ત્યાં નાની બે ત્રણ બારીઓ છે અને કૃષ્ણને થાય છે કે મને જે મૂકીને મા દૂધ બચાવવા ગઈ એનું મોટું નુકસાન મારે આજે કરવાનું છે એટલે જેટલા બી ત્યાં માખણના માટલાઓ હતા બધાને ખોલી ખોલીને બધા બારમાં જે કાગડાઓને જે અલગ અલગ વાંદરાઓ બધાને બોલાવે છે અંદર તો બધા બારીમાંથી અંદર ખુદી ખુદીને આવે છે ને બધાને ભગવાન ખવડાવે છે કાગડાઓને તમે લોકો ખાવ માખણ ને વાંદરાઓને ને બસ કે હવે મજા આવશે જેટલું બી માખણ હતું બધું સ્ટોરુમમાં ખતમ કરવું છે મારે એટલે આચાર્ય ભાષ્યમાં એટલું સરસ એક્સપ્લેનેશન આપે છે કે ભગવાન એટલો વાલ કરે છે વાંદરાઓને ખોડામાં બેસાડી બેસાડીને મૂ હાથે કરીને મૂળામાં માખણ ખવડાવે છે એટલે આચાર્ય કહે છે કે ભગવાનને વાંદરાઓ હારે વિશેષ પ્રેમ હતો કે આ જે બધા વાંદરાઓ જે હતા દ્વાપર યુગમાં એ બધા ત્રેતાયુગમાં શ્રી રામને મદદ જેને કરેતી કરેલી હતી એ જ વાંદરાઓ હતા જેને શ્રી રામને લંકા જવા માટે સેતુબંધ માટે જે મદદ કરેલી એ બધા વાંદરાઓ હતા એટલે ભગવાનને એ લોકો ઉપર વિશેષ પ્રેમ હતો કે આ લોકોએ મને એટલી મદદ કરી છે તો હું કેવી રીતે આ લોકોને રેસ્પોન્ડ કરું કેવી રીતે આ લોકોને આ લોકોનું રીન હું કેવી રીતે ચૂકવું એ ભગવાનની એક એટલી સ્વીટ ક્વોલિટી છે કોઈ ભગવાન માટે નાનું એવું બી કાંઈ કરે છે તો ભગવાનને એવી ઈચ્છા થાય છે કે હું એને ઘણું ઘણું પાછું આપું આપણે જોઈએ દ્રૌપદીના લીલામાં બી એકવાર સાંજના સમયમાં ભગવાનના આંખમાં આંસુ છે તો રૂકમિણી દેવી પૂછે છે કે શું થયું તો ભગવાન કહે છે મને દ્રૌપદીની યાદ આવે છે હું દ્રૌપદીનું ઋણ નહીં ચૂકાવી શકું તો રૂકમિની કે મને સમજાનું નહીં તો ભગવાન કહે છે કે જ્યારે અસત સભામાં દુઃશાસન દ્રૌપદીની સાડી ખેંચતો હતો ત્યારે દ્રૌપદીએ મને એટલો પ્રેમથી મને ગોવિંદ કરીને પુકાર્યો છે પણ મેં એના એને જેટલા પ્રેમથી મને બોલાવેલો આટલા પ્રેમનું હું રેસ્પોન્સ આપી નથી શક્યો એટલે હું હંમેશા એનો રીની રહીશ એમ એટલે પછી રૂક્મિણી કહે છે પણ તમે તો ગયેલા એ અસત સભામાં તમે એમને સાડલા આપેલા અને તમે એમની રક્ષા કરેલી પણ કૃષ્ણ કહે છે કે એ તો બહુ નાની રક્ષા છે એને જે મને પ્રેમથી બોલાવેલો એકચ્યુલી જે દ્રૌપદીની જે પ્રાર્થના છે જ્યારે એ અસત સભામાં ભગવાનને બોલાવે છે એટલી સુંદર પ્રાર્થના છે బెలాయిన తానే సంభావ శంఖచక్ర గదా పాని ద్వారా నిలయచ్యుత గోవిందా పుండరీ కక్షా రక్షమా శరణతి బహు సుందర દ્રૌપદી ગાય છે કે દ્વારકા નિલયા અછુતા ગોવિંદા પુંડરીકાક્ષા રક્ષમામ શરણાગતિ હું તમારી શરણ લઉં છું રક્ષમામ મને તમે રક્ષા કરો તો ભગવાન કહે છે એટલો પ્રેમથી મને દ્રૌપદીએ બોલાવેલો પણ હું એનો ઋણ નથી ચૂકાવી શકી એના પ્રેમનો એટલે ભગવાન માટે કોઈ નાનકડી એવી સેવા કરે કે ભગવાનને ખાલી પ્રેમથી કોઈ ભગવાનનું નામ લે તો ભગવાન પોતાને વેચી નાખે છે તો આ વાંદરાઓને ભગવાન ખવડાવતા હોય છે માખન અને ભગવાનનું આમ બેઠેલા છે અને પાછળ દરવાજો છે અને યશોદા માતા પોચી આવે પોચી જાય છે દરવાજા સુધી અને ભગવાનને ખબર નથી તો પાછળ પાછળ ઊભા છે અને ભગવાન જ્યારે વાંદરાઓને ખવડાવે છે માખન ત્યારે એક વાંદડાના આંખની અંદર ભય દેખાય છે અને ભગવાન જ્યારે એની આંખોની અંદર જોવે છે તો દેખાય છે જશો માતા લાકડી લઈને ઊભા છે એટલે ભગવાન વિચારે છે કે હવે મારે પાછળ જોવું જ નથી એકદમ મારે અહીંયાથી હવે એસ્કેપ થવાનું છે એટલે આ જે બારીઓ ખુલી હતી ભગવાન એક પગ આમ મૂકે છે અને બીજો પગ આમ નાખીને સીધો જમ્પ કૂદકો મારે છે બારીની બાર એકદમ બાર વયા જાય છે તો ભગવાનને એમ થાય છે મનમાં કે હું અગર બાર વયો જઈશ તો માતા થોડી મારી પાછળ લાકડી લઈને આવશે સાધારણ તો આપણા ઘરમાં કેટલા બી ઝઘડા થતા હોય બહારનું કોઈ મહેમાન આવ્યા હોય કે આપણે કાંઈ બહાર ગયા હોય તો આપણે હાઈડ કરીએ ને એવરીથિંગ ઇઝ ફાઇન બહારવાળા તો બધું ડિસ્કસ ન થાય કે ઘરમાં શું થતું હોય એટલે ભગવાનને એમ કે સેફ હવે જે થયું હશે ઘરમાં મેં તોડ્યું જે કર્યું એ અમારા ઘરનું હવે બહાર નીકળી ગયું એટલે હવે મા કાંઈ મારી પાછળ આવવાની નથી એટલે એ જસ્ટ બાર કૂદકો મારીને ચાલતા હતા ને ત્યાં પાછળ જોઈને પાછળ જુએ છે તો યશોદા માતા તો ભાગતા આવે છે બહાર એકદમ લાકડી લઈને એટલે પછી ભગવાનને સમજાય છે કે આજે તો મા એટલા ગુસ્સામાં છે કે કાંઈ બી થાય આજે મને નથી છોડવાના એટલે પછી ભગવાન બી ભાગે છે અને યશોદા માતા બી ભાગે છે અને ભગવાન તો નાના હતા એટલે સ્પીડમાં ભાગી શકે પણ યશોદા માતા થોડા જાડા હતા એટલે આટલું સ્પીડમાં ના ભાગી શકે પણ એટલા ગુસ્સામાં હતા કે એને એમ કે અને બધા જુએ છે બધા આખા ગામડામાં બધા જ વૃંદાવન જે છે ગોકુલમાં બધા જોવે છે એ લોકોની સામે કે આ શું છે યશોદા માતા તો ભગવાનને બહુ વાલ કરે આજે શું થયું બહુ ગુસ્સામાં આવી ગયા અને આખું જે આ લીલા થાય છે આમ યશોદા માતા ભાગે છે અને કૃષ્ણ આગળ ભાગે છે પણ અહીંયા કૃષ્ણ એક નાની મિસ્ટેક કરી નાખે છે જ્યારે આપણે ભાગતા હોય આપણે સામને જોઈને ભાગીએ તો આપણે સ્પીડમાં ભાગી શકીએ પણ ભગવાન શું કરે છે પાંચ પાંચ મિનિટે પાછળ જોવે છે કે ક્યાં સુધી પહોંચ્યા એ જે પાછળ જોવે છે ત્યાં એમની સ્પીડ થોડી ઓછી થઈ જાય છે અને ત્યાં પછી જે યશોદા માતા કૃષ્ણને પકડી લે છે એટલે આ એક બહુ સુંદર વ્યાખ્યાન કરે છે હરિસૌરી કે છે કે એક સરસ પાઠ આપણે આપણા જીવન માટે લઈ શકીએ આ લીલામાંથી સર્વપ્રથમ યશોદાએ શું કર્યું કૃષ્ણને પડતો મૂક્યો અને એને જે દૂધ ઊભરાઈ જતું હતું એને બચાવવા માટે ગયા એને એમ કે મારું જ્યાં નુકસાન થાય છે હું એને બચાવી લઉં પણ નાનું નુકસાન બચાવવા ગયા તો મોટું નુકસાન થઈ ગયું શું છે એ મોટું નુકસાન ભગવાન વયા ગયા કૃષ્ણ ત્યાંથી ગાયબ થઈ ગયા તો હરિસૌરીજી કહે છે કે આપણી જીવનની બી આ જ કથા છે આપણા જે સંસારના નાના નાના નુકસાન આપણે બચાવવા માટે ટ્રાય કરીએ છીએ અને આપણા જીવનમાં મોટું નુકસાન થઈ જાય છે અને આ મોટું નુકસાન શું છે આપણે ભગવાનને ભૂલી જઈએ છે આપણે ભગવાનથી દૂર થઈ જઈએ છીએ ભગવાન આપણાથી દૂર થઈ જઈએ થાય થઈ જાય છે પણ આપણે આ નાના નાના નુકસાન બચાવીએ છીએ આજે મારે મારા જોબમાં ટાઈમ પર જવાનું છે કે ફલા ફલાના ફલાના કામ છે આમ છે એટલે નાની નાની સંસારના નુકસાનો બચાવવા માટે આપણે મોટું નુકસાન કરી નાખીએ છીએ અને મોટું નુકસાન એ છે કે આપણું જે આ માનવ જીવન આપણને મળ્યું છે આ જે મનુષ્ય ભાવ આપણને મળ્યું છે આપણે એને વેસ્ટ કરી નાખીએ છીએ પછી હરિસોરીજી કહે છે કે કાંઈ વાંધો નહીં ચલો યશોદાએ ભગવાનને પડતા મૂક્યા નાનું નુકસાન બચાવવા ગયા મોટું નુકસાન થઈ ગયું પણ પછી તો બુદ્ધિ આવી અને કૃષ્ણની પાછળ ભાગ્યા એમ આપણને બી વહેલું મોડું જ્યારે બી બુદ્ધિ આવે કે ના મારા મનુષ્ય જન્મનો લક્ષ્ય છે ભગવાનને પામવાનો તો યુ આર નેવર લેટ તમે લેટ નથી હજી બી તમે ભાગો ભગવાનની પાછળ અને જ્યારે તમે ભગવાનની પાછળ ભાગવાનું સ્ટાર્ટ કરશો તો તમારા એવરી સ્ટેપથી તમે ભગવાનથી ઓર ક્લોઝ ઓર નિકટ ઓર નિકટ આવશો એટલે આપણે બી જ્યારે આ સંસારની ભૌતિક આકર્ષણ છોડીને ભગવાનના માર્ગમાં આગળ જઈએ તો આપણું એક એક પગલું આપણે ભગવાનથી હજી નિકટને હજી નિકટ લઈ આવે અને ફાઇનલી જ્યારે આપણી સાધના વધી જાય તો એકવાર આપણે ભગવાનને પકડી શકીએ અને પછી આપણા પ્રેમના બંધનમાં એમને આપણે બાંધી શકીએ તો અહીંયા યશોદા માતા પકડી લે છે કૃષ્ણને અને પછી જ્યારે કૃષ્ણને પકડે છે કૃષ્ણ તો નાટકમાં બહુ જ એક્સપર્ટ છે એટલે કૃષ્ણ પછી એકદમ જોર જોરથી રડવા માંડે છે અને પછી એમની બે હાથોથી આંખોને ચોળે છે અને આંખોને ચોળે છે એટલે શું થાય છે આંખમાં જે આંજણ આંજણ લગાડેલું છે એ બધું ગાલ ઉપર અને એકદમ જોવામાં એવા લાગે છે એકદમ કાળા કાળા અને આંખોને ચોળે છે એટલે વૈષ્ણવ વૈષ્ણવ આચાર્યો કહે છે શું કામ ભગવાન આંખોને ચોળે છે ભગવાનને મનમાં એમ થાય છે કે હું આવી રીતે રડીશ ને તો માને મારા ઉપર દયા આવશે સાધારણ તો એવું હોય કે જ્યારે બી કૃષ્ણ રડે એટલે માને દયા આવી જાય ચાણક્ય પંડિત કહે છે ને કે જે દુર્બલ હોય એની શક્તિ છે રાજા રાજા દુર્બલની રક્ષા કરે જે ચોર હોય એની શક્તિ છે ખોટું બોલવું ખોટું બોલીને ચોર બચી શકે અને જે નાના છોકરાઓ હોય એની શક્તિ છે રડવાનું નાના છોકરાઓ રડે એટલે બસ આખું ઘર માથા ઉપર લઈ લે એટલે કૃષ્ણ વિચારે છે કે હું રડીશ એટલે પછી મા માની જશે એટલે કૃષ્ણ જોર જોરથી આગમ આમ રડે છે અને પછી રડતા રડતા યશોદા માતાનું જે સાડીનું પલ્લું છે ને એ આમ કૃષ્ણ ખેંચે છે કે લાવ હું થોડું એટલે પછી યશોદા માતા સાધારણ તો આમ આપી દે રડતો એટલે ચૂપ કરે પછી આ વખતે એ આપતા નથી કે ના મારે કાંઈ નથી આપી તને સાડી એટલે પછી કૃષ્ણ સમજી જાય છે આજે તો કંઈક મેટર બહુ સિરિયસ જ લાગે છે એકદમ મા જરાય પીઘલતા નથી હરિસૌરીજી કહે છે કે ભગવાન એટલી બી રડે છે કે ભગવાનને એમ થાય છે કે મારી ઇમ્પ્રેશન બધા સામે ખરાબ થઈ ગઈ આજે શું કામ ખરાબ થઈ ગઈ બસ ભગવાન એમ કે છે ને કે જે ભગવાનનું નામ લે એને કામ ક્રોધ મોહ મધ મત્સર્ય લોભ આ બધા અનર્થ નડતા નથી તો હવે કોઈને વિચાર આવે કે ભગવાનનું નામ લેવાથી આ અનર્થો નથી નડતા પણ અહીંયા તો ભગવાન મુખામુખી ઊભા છે તો બી તો જશોદા માતાનો ક્રોધ નથી જતો તો આ વાક્ય સાચું છે કે ખોટો છે તો ભગવાન એમ થાય કે આ તો મારી આખી ઇમ્પ્રેશન ખરાબ થઈ જાય છે હું સામને ઊભો છું અને ભગવાન યશોદા માતા કેમ ક્રોધ કરે છે અને બીજા વૈષ્ણવ આચાર્ય એમ કમેન્ટ્રી આપે છે કે ભગવાન એટલે આંખો ચોડતા હતા કે એક આંખ એમની સૂર્ય છે અને એક આંખ એમની ચંદ્ર છે અને એ સૂર્યવંશમાં બી જન્મ લે છે એ ચંદ્રવંશમાં બી જન્મ લે છે અને સૂર્ય અને ચંદ્ર બેઉની ઇમ્પ્રેશન ખરાબ થઈ ગઈ બિકોઝ આજે તો ભગવાનને પબ્લિકલી જશોદા માતા ચેસ્ટાઈઝ કરે છે મને એકદમ એમને દંડ આપવાના છે એટલે એકદમ જોઈ નથી શકતા કે આ શું થવાનું છે મારી હારે એમ એવી રીતે ઘણી બધી સુંદર સુંદર કમેન્ટ્રીઓ છે કે ભગવાનના મનમાં શું વિચાર ચાલે છે ત્યારે એટલે ભગવાન બહુ જ રડતા રડતા એમ કે શું થયું માય એટલે પછી જશોદા કહે છે પહેલાં તું લાકડી તો સાઈડ પર મૂકી દે એમ મને બહુ ડર લાગે છે એટલે પછી જશોદા માતા લાકડી નીચે મૂકે છે અને પછી જશોદા માતા પૂછે છે કે તે શું કામ આવું કર્યું તો કૃષ્ણ કહે છે શું કર્યું મેં શું કર્યું કે શું કર્યું એટલે પણ તું હમણાં માટલો ફોડીને આવ્યો ને કયું માટલું ક્યારે મેં ક્યારે શું કર્યું એટલે યશોદા માતા માથા ઉપર હાથ મુકેશ કે આટલું બધું ખોટું તે હમણાં તે માટલું ફોડ્યું કે નહીં એ મહેનત ફોડ્યો તો કે કોને ફોડ્યો કે ભગવાન જાને કે પણ માટલું ફોડ્યું ત્યાં તું અને હું જ હતા રૂમમાં એટલે પછી કૃષ્ણ કહે કે નામાં તું જ્યારે દૂધ લે ને નીચે મૂકવા ગઈ હતી ને ચૂલા ઉપર તો તું જોઉં એકદમ ભાગી ભાગીને ગઈ ને તે તારા પગ ઉપર ઘણી બધી પાયલ પહેરેલી છે ને તારો પગ લાગી ગયો હશે જશોદા માતા કે ના મારો પગ કાંઈ નથી લાગ્યો આ તારું જ કામ છે ઠીક કે છે ના હું સાચું કહું છું મેં કાંઈ નથી કર્યું કે ચલો છોડ તે નથી કર્યું પણ તું સ્ટોરરૂમમાં બેસીને વાંદરાઓને માખણ ખવડાવતો હતો ને તો કે ના એ તો ભગવાન ખવડાવતા હતા કે પણ મેં જોયું તો ખવડાવ્યું ના ખોટું નથી બોલતો ભગવાન ખવડાવતા હતા એટલે આમ તો ભગવાન સાચું જ કહે છે કે ભગવાન ખવડાવતા હતા મેં નથી ખવડાવ્યું એમ એટલે પછી બધી બહુ તરકાતરકી ચાલે છે અને જશોદા માતા કહે છે કે અમારા આખા કુટુંબમાં તારા જેવો મેં ન જોયો તું કેમ આવું કરે છે એમ કેમ આટલું નટખટ છે અને કૃષ્ણ કહે છે મેં કાંઈ નથી કર્યું તો યશોદા માતા કહે છે ચાલો માની લઉં કે તે કાંઈ નથી કર્યું તો તું ભાગ તો ભાગે છે કેમ તો કે હું શું કરું મારે નથી ભાગું તમે મારી પાછળ ભાગો છો લાકડી લઈને તો હું ડરીને ભાગવા માંડ્યો મારે નથી ભાગવું કાંઈ એટલે પછી જશોદા માતા કહે છે કે તું એકદમ વાંદડા જેવો છે વાંદરો છે તું વાંદરો એટલે પછી કૃષ્ણ કહે છે તમે મને વાંદરો વાંદરો કહો છો તો જાઓ હું હવે વયો જાઉં વનમાં વાંદરાઓ હારે રહીશ એટલે પછી જશોદા માતાની ચિંતા થાય છે કે આ તો પહેલાં જ નટખટ છે અને મેં એને આવી આવી રીતે ગુસ્સો કર્યો તો કાંઈ રિસાઈને વાંદરાઓ હારે વયો જશે એટલે યશોદા માતા એમને પકડીને લઈ આવે છે એટલે આજે આપણે એમના જે શ્લોક ઉચ્ચારણ કર્યો નમામી ઈશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ આ લીલા સત્યવ્રત મુનિ જોતા હતા અને આ જોતાં જોતાં સત્યવ્રત મુનિ આ લીલામાં બોલે છે નમામ ઈશ્વરમ આ બધી લીલા જોતાં જોતાં કોઈ ભૂલ નહીં ભાવતા કોઈ ભૂલ નહીં કરતા કે આમ આ ભગવાન નથી આ ભગવાન જ છે સચ્ચિદાનંદ વિગ્રહ સચ્ચિત આનંદથી જેમની શરીર બનેલું છે નમામ ઈશ્વરમ આ બધા તમને લાગતા હશે કે આ શું કામ રડે છે આમને શું કામ ક્રોધ આવે છે પણ આ ભગવાન જ છે આમનું આ સુંદર રૂપ છે અને પછી કહે છે ગોકુલ બ્રજમાનમ ગોકુલમાં જેટલા બી બધા છે બધાને આનંદ આપે છે એમની આવી નાની મોટી લીલાઓ કરતાં કરતાં અને પછી કહે છે યશોદા ભિય લોક જેને યમ ભય કરે છે જેના ભયથી સૂર્ય એનો રાઈઝ સૂર્ય ઉગે છે ને અસ્ત થાય છે જેના ભયથી હવા ચાલે છે એને કોનો ભય છે યશોદાનો ભય છે યશોદા ભીયલોક લાધવમાનમ ભાગતા તા કૃષ્ણ પરમ રિષ્ટમ અત્યંત તો ધૃત્ય ગોપ્યા પણ યશોદા માતા એમને છોડ્યા નથી એ બી ભાગે છે આટલા જ સ્પીડમાં અને આ આખી લીલા સત્યવ્રત મુનિએ એમની આંખોથી જોવે છે અને આ શ્લોકની રચના કરે છે કે આ કેવી સુંદર લીલા છે આ લીલા જોઈને કોઈને એમ થાય કે આ ભગવાન આ સાચે ભગવાન છે આવું કંઈ ભગવાન કરી શકે પણ આપણે સેકન્ડ શ્લોકમાં જઈએ रुदन्तं मुहुर्नेत्रं युग्मां वृजान्तां करं भोजयुगमेना सतङ्कनेत्रं मुहुस्वासकं पाति रेखाङ्ककान्तां स्थिताग्रैवमोधरं भक्तिबद्धं रुदन्तं भगवान् रडे च मुहुर्नेत्रम् एम् એકવાર રડીને ચૂપ નથી થયા રડ્યા જ કરે છે મુહુર નેત્રમ જુગમાં મૃજંતમ મૃજંતમ એટલે આમ ચોડી ચોડીને રડે છે યુગમેના કરમ બોજ યુગમેના બે એમના સુંદર સુંદર કમલ પુષ્પ જેવા હાથોથી આમ આમ ચોડી ચોડીને રડે છે આંખો સતંક નેત્રમ એમના નેત્ર કેવા છે એકદમ ભય ભયથી ભરેલા નેત્ર ત્રિરેખાંક કાંતમ કંપ ધ્રુજે છે ધ્રુજારી આટલા બધા ડરી ગયા છે ભગવાન ત્રિરેખાંત કાંતમ એમના ગળા ઉપર ત્રણ રેખાઓ બની ગઈ છે એકદમ આમ રડતા રડતા અને ધ્રુસકે ધ્રુસકે આમ હવા લેતા લેતા શ્વાસ મુહુ શ્વાસ ધ્રુસકે ધ્રુસકે રડે છે સ્થિત ગ્રૈવ દામોદરમ ભક્તિબધમ એવા એવા ધ્રુજે છે એમના શરીર ઉપર જે બધી આભરના બધા અલંકાર બધું આમાં હલે છે એટલા બધા દૂષતા દૂષતા રડે છે દામોદરમ ભક્તિબધમ અને એવા કૃષ્ણને ભગવાન કૃષ્ણને જશોદા માતા હાથથી પકડીને લઈ આવ્યા છે અને ભક્તિબધમ એના ભક્તિથી કૃષ્ણને બાંધી બાંધી દે છે એટલે જ્યારે જશોદા માતા પછી એમને લઈ આવે છે અને પછી જે આ ઓખ જે હોય છે એની હારે યશોદા માતા બાંધવાની પ્રયત્ન કરે છે કૃષ્ણ તો બહુ નાના હતા મેબી બે ત્રણ વરસ અને એમની કમર એટલી જ નાની હતી જશોદા માતાનો જેટલો હાથ એટલી જ એમની કમર એટલે ત્યાર ગામડામાં જે મહિલા જે સ્ત્રીઓ હોય છે નદી સ્નાન કરીને જે વાળમાં બાંધે જે દોરીથી વાળને બાંધે જશોદા માતા એ દોરી કાઢે છે દોરી કાઢીને કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કરે છે પણ કેટલી બી કોશિશ કરે બે આંગળી એટલે બે ઇંચ દોરી નાની પડે છે એટલે પછી બીજી બધી ગોપીઓ આવીને પોતાની પોતાની બધી દોરીઓ કાઢે છે કે લો લો બાંધો બાંધો આને તો બાંધો જ આજે તો આને સીધો જ કરો બધા બહુ ખુશ કે આને તો બાંધો જ જોવે બધાને આવે છે બહુ મજા એટલે બધા પોતાની દોરી દોરીઓ કાઢે છે અને યશોદા માતા બાંધવાની પ્રયત્ન કરે છે પણ જેટલી વાર ટ્રાય કરે છે બે ઇંચ બે આંગળી ના નાની પડે છે નાનું પડે છે યશોદા માતાને સમજાતું નથી કે મારો લાલો તો છે એટલો જ પણ બંધાતો કેમ નથી એટલે આચાર્ય કહે છે કે કેવી રીતે બંધાય ભગવાનની વિભૂતિ શક્તિ ભગવાનની સંક સંકલ્પ શક્તિ બધી કામ ઉપર લાગી ગઈ છે ભગવાનને ભગવાન જે વિશ્વ વિશ્વના ઇનુ વિશામભર વિશ્વરૂપ એને કેવી રીતે કોઈ બાંધી શકે એટલે બહુ જ પ્રયત્ન કરે છે યશોદા માતા એમને એકદમ પસીના પસીના આવી જાય છે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર સારાર્થ દર્શનીના કમેન્ટ્રીમાં કહે છે કે હંડ્રેડ ફિફ્ટી ફીટ એકસો પચાસ ફીટ લાંબી દોરી થઈ જાય છે તો બી બાંધી નથી શકતા થાકી જાય છે જશોદા માતા કે બાંધી કેમ નથી શકતી પણ જશોદા માતા છોડતા નથી પ્રયત્ન કર્યા જ કરે છે કર્યા જ કરે છે ફાઇનલી જ્યારે કૃષ્ણ જોવે છે કે અરે મા હવે થાક્યા છે પછી કૃષ્ણ બંધાઈ જાય છે પછી એક જ દોરીથી બંધાઈ જાય છે કૃષ્ણ એટલે અહીંયા આચાર્ય કમેન્ટ આપે છે કે ભગવાનને બાંધવા માટે બે ઇંચ બે આંગળી દોરી કેમ ઓછી પડતી હતી એટલે આપણે બધાને શીખવાનો એક પાઠ કે ભગવાનની કૃપા માટે બે વસ્તુ જોવે એક તો આપણો સતત પરિશ્રમ અને ભગવાનની કૃપા અને ભગવાનની કૃપા ત્યારે જ થાય જ્યારે આપણો પરિશ્રમ જોવે કે હા આ સિરિયસ છે આ બહુ જ ટ્રાય કરે છે મને પામવાની પણ જ્યારે આપણી સાધના આપણો પરિશ્રમ ભગવાન જોવે પછી એમની કૃપા કરે છે ખાલી પરિશ્રમથી બી ના મળે કેટલું બી કોઈ પરિશ્રમ કરે ચોસઠ માળા કરે કે રોજની એકસો આઠ માળા કરે કે એક લાખ નામ જપ કરે કે અધિક માસ કરે ચતુર્માસ કરે ભગવાનની કૃપા બિના કાંઈ પોસિબલ નથી અને ભગવાનની કૃપા ત્યારે જ થાય જ્યારે કોઈ સરખી સાધના કરે તો આ બે વસ્તુ જોવે સાધના અને ભગવાનની કૃપા એટલે પછી ફાઇનલી જશોદા માતા કૃષ્ણને બાંધી દે છે પછી આપણે હવે નેક્સ્ટ ઓલામાં ચડી વાયા જઈએ નેક્સ્ટ શ્લોકમાં इति दृक्ष्वलीलाभिरानन्दकुण्डे स्वघोषं निमजन्तमख्यापयन्तं तदीयेषिताग्नेष्ु भक्ते जिता त्वं पुनः प्रेमतास्तं सतवृत्तिवन्दे पुनः प्रेमतस्तं वृति વંદે તો આ અહીંયા બહુ સુંદર વાત કહે છે સત્યવ્રત મુનિ કે આવા સુંદર સુંદર લીલાઓ કરીને ભગવાન વૃંદાવનના જેટલા બી વાસીઓ હતા બધાને આનંદ કુંડમાં ડૂબાવી દે છે આનંદ આનંદ બધાના જીવનમાં આવી બધી ભગવાનની લીલાઓ જોઈ જોઈને અખ્યપયમતમ તદીયે શિતજ્ઞેશુ ભક્તે જીતત્વ પુનઃ 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 પ્રેમતમ વંદે તો અહીંયા સત્યવ્રત મુનિ કહે છે કે એવો જે ભગવાનનો આ સુંદર રૂપ અને આ સુંદર લીલાને હું સતવ્રંદે સત વંદે હન્ડ્રેડ્સ એન્ડ હન્ડ્રેડ્સ ઓફ ટાઈમ હું ભગવાનને નમસ્કાર જણાવું છું એવી સુંદર સુંદર લીલાઓ કરીને બધા ભક્તોને કેટલો આત્મરંજન કેટલો આનંદ આપે છે તો અહીંયા જ્યારે જશોદા માતા કૃષ્ણને બાંધી દે છે ત્યારે ત્યાં બલરામ અને રોહિણી આવે છે રોહિણી માતાને બલરામ બહાર ગયેલા કે એ દિવસે બલરામનો જન્મદિવસ હતો એટલે એ લોકો ઉપાનંદના ઘરે ગયેલા અગર રોહિણી માતા હોય અને બલરામ હોય તો આવું કૃષ્ણને થાય જ નહીં એ લોકો કૃષ્ણને બચાવી દે જ્યારે એ લોકો પાછળ વળે છે તો ત્યારે બલરામ આવીને જોવે છે કે કૃષ્ણને આવી રીતે બાંધે છે બાંધેલો છે જશોદા માતાએ એટલે બલરામ તો શેષ નાગ એટલે એકદમ ક્રોધિત થઈ જાય છે કે કોને બાંધ્યો છે કૃષ્ણને એટલે ત્યાં જે બધા કૃષ્ણના ફ્રેન્ડ્સ છે બધા કૃષ્ણ ઉપર હસતા હતા કે જો હા યશોદા માતાએ જ બાંધ્યું છે એટલે પછી બલરામ શાંત થઈ જાય છે પહેલાં તો એકદમ ગુસ્સામાં છે કે કોને બાંધ્યો છે હું એને જોઈ લઈશ પણ જ્યારે કહે છે કે યશોદા માતાએ બાંધ્યું છે ત્યારે બલરામ શાંત થઈ જાય છે પછી બલરામ યશોદા માતાની પાછળ પાછળ જાય છે કે મા છોડી દો કૃષ્ણને થઈ ગયું એનો પનિશમેન્ટ થઈ ગયું એમ પણ યશોદા માતા માનતા નથી પછી બલરામ જશોદા માતાને ફિલોસોફી સમજાવે છે તમને ખબર છે તમે જેને બાંધ્યો છે કોણ છે ભગવાન છે ભગવાનના નરસિંહ રૂપ વામન રૂપ કેટલા બધા અલગ અલગ અવતારો મત્સ્ય કુર્મા આ એ જ ભગવાન તમારા ઘરમાં કૃષ્ણ બનીને આવ્યા છે અને જોશોદા માતાને હજી બી ગુસ્સો આવે છે કે અચ્છા એ કૃષ્ણ ભગવાન છે અચ્છા તો આવો ભગવાન તો મેં કોઈ દિવસ નથી જોયો જેને બીડાલીની અવાજ બિડાળી બીડાળી અગર બિડાલી બી અવાજ કરી તો ડરી જાય છે મારા સાડલામાં છુપાઈ જાય છે આખો દિવસ ભૂખ લાગે છે કેટલું બી જમાડો તો એનું પેટ ઓલું નથી થતું ભરાતું નથી રડું આવી જાય છે ગુસ્સો આવી જાય છે આવો ભગવાન તો મેં ક્યાંય નથી જોયો અને એ ભગવાન છે તો તું કોણ છે તો બલરામ કે હું તો શેષ નાખ છું એટલે પછી જશોદા માતા માથા ઉપર હાથ રાખીને કહે છે કે બધા અવતાર મારા ઘરમાં કેમ આવ્યા છે અને પછી કે છે બલરામ તું હજી કાંઈ બી બોલીશ તો તને બી બાંધી દઈશ નહીં તો અહીંયાથી તું જા એટલે પછી બલરામ ત્યાંથી વયા જાય છે અને આ બધી લીલાઓ જોઈને વૃંદાવનના વાસીઓ બધા એટલો આનંદ કરે છે એમ નેક્સ્ટ ઓલામાં વયા જઈએ નેક્સ્ટ શ્લોક વરમ દેવા ના મોક્ષ

સત્યવ્રત મુનિએ અત્યાર સુધી આપણને સમજાયું કે ભગવાન તો સચ્ચિદાનંદ છે એ તો ઈશ્વર છે એમની આ સુંદર લીલા ચાલે છે જ્યાં ભગવાન ભાગે છે એમના જે કાનના ઝુમખાઓ લસત કુંડલમ એના જે ઝુમખાઓ ભગવાનને ચુંબન કરે છે અને આ સુંદર લીલા ભગવાન રડે છે એમની આંખોને ચોળે છે એ એમનું શરીર કંપ કંપે છે એટલે અને રડતા રડતાં પછી જશોદા માતા એમને લઈ જાય છે ને એમને એમના પ્રેમ બંધનથી બાંધી દે છે આ બધી લીલાઓ જોતાં જોતાં વ્રજવાસીઓ આનંદ કરે છે હવે સત્યવ્રત મુનિ કહે છે કે મને વર નથી જોતું એટલે મને કાંઈ નથી જોતું ભગવાન પાસે પણ મને કાંઈક જોવે છે એટલે આ લાઈન આપણને થાય કે હમણાં કહે છે કાંઈ નથી જોતું પણ હા એક વસ્તુ તો જોવે છે એટલે અહીંયા એમ કે કહેવા માંગે છે કે હું ભગવાન તમને મસ્કા લગાડું છું તમ તમને પ્રે કરું છું એનો મતલબ એમ નથી કે મને કાંઈ જોવે છે પણ હા મને એક વસ્તુ તો જોવે છે શું જોવે છે વરમ દેવ મોક્ષમના મોક્ષ વધીમ તમે એમ નહીં વિચારતા કે હું આવી રીતે આ ગીત ગાઈને તમને ગ્લોરીફાય કરીને કંઈક માગું છું મને મોક્ષ નથી જોતું મને ખબર છે તમે બહુ વાર આપી શકો તમે દેવ છો તમે વરમ દેવ પણ મને મોક્ષ નથી જોતું પણ મને એક વસ્તુ જોવે છે શું જોવે છે આજે તમારું સુંદર રૂપ છે આ ગોપાલ બાલમ જે તમે યશોદા માતાને હેરાન કરતા હોવ છો તમે આજે આમ ભાગો છો યશોદા માતા તમને પકડે છે આજે તમે રડો છો આજે તમારી સુંદર લીલા છે સદા મારા મનમાં રહે બસ મને આ એક જ વર જોવે છે પણ બીજું મને કાંઈ નથી જોતું તમારી પાસે એમ બહુ સુંદર વાત અહીંયા સત્યવ્રત કે છે ભગવાન આ બહુ સ્માર્ટ છે જેને જે જોવે છે ભગવાન એ આપે છે જે જથા મામ પ્રપદ્યંતે અંતે કોઈ ભગવાનની પૂજા કરે છે પૈસા માટે તો એને પૈસા આપે છે કોઈ ભગવાનની પૂજા કરે છે કે મારું સંસારમાં બધું બરાબર હોય તો એને એવું આપે છે કોઈ કહે છે ને મને ખાલી તમારી ભક્તિ જોવે છે તો એને ભક્તિ આપે છે કોઈ કહે છે ના ભગવાન મને તમે જોવો છો તો એને ભગવાન પોતાને ભગવાન સમર્પિત કરી દે છે તો જેમ આપણે જોઈએ ઘણીવાર મધર્સ એમને કંઈક બહાર જવું હોય કોઈ કોઈ પ્રોગ્રામમાં જવું હોય કે ભાઈ કાંઈ કીટી પાર્ટી કે ભાઈ કંઈક જવું હોય તો ઘણી વાર છોકરાઓ કે મારે બી આવવું છે તો મધર શું કરે ને છોકરાઓને કંઈક ટોય આપી દે હાથમાં કોઈ નાની ગાડી આપી દીધી કોઈ કાંઈ ડાન્સિંગ મંકી આપી દીધો એટલે પછી છોકરાઓ શું આમ ચાવી ભરાવીને મંકી અને રમતા હોય ત્યાં મધર આમ નીકળી જાય બહાર એમ એટલે પછી એનું જે બી કામ પતાવે પતાવીને આવી જાય પણ ઘણા છોકરાઓ એટલા સ્માર્ટ હોય એ મધર આમ ટોય આપે ને તો બી કે ના ટોયને જ જોતું મમ્મી મને તું જ જોવે છે તો જ્યારે એવી રીતે છોકરાઓ મમ્મીને પકડી લે ને પછી મમ્મી કે હા ચાલ હવે હું તને મારી હારે લઈ જાઉં તો એવી રીતે ભગવાન બી ઘણીવાર આપણને ટોયઝ આપી દે છે અને આપણે ટોયઝમાં બિઝી થઈ જઈએ છીએ તો આપણને ખાલી ટોય મળે છે ભગવાન નથી મળતા પણ આપણે એમ કહીએ કે મને ટોય જ જોતું મને તમે જોવો છો તો આપણને ભગવાન મળે ટોયઝ એટલે સંસારના ટોયઝ સંસારનું ઐશ્વર્ય સંસારનું જે વેલ્થ કહીએ જે પૈસા બ્યુટી ફેમ જે સંસારી જે વસ્તુઓ હોય એ બધા સંસારના જે ટોયઝ હોય એ અગર આપણે એમાં ખુશ થઈ જઈએ તો આપણને ભગવાન ના મળે પણ આપણે કહીએ ના મને એ નથી જોતું મને તમે જુઓ તો એને ભગવાન મળે તો અહીંયા એ કહે છે કે મને કાંઈ નથી જોતું તમારી પાસે મને ખાલી એક જ વસ્તુ જોવે છે મને તમારે તમને ઘડી ઘડી જોવા છે આ આ આ લીલા કરતા બધાનો એક એક ભાવ હોય હમણાં તો નવરાત્રિ ચાલે છે તો નાનપણના અમારા ગરબાના ભજન યાદ આવે છે એટલે અંબામા માટે ભક્ત નથી ગાતા આવો ને રમવાને ગરબે ઘૂમવાને માડી તમને જોવા છે ગરબે ઘૂમતા રે ગરબે રમતા રે એટલે જેવો ભક્તોનો ભાવ હોય એને એવી રીતે જોવા હોય એના ઠાકુરને એના લાલાને એવી રીતે જોવા હોય તો આને એવી રીતે જોવું છે ભગવાનને કે બસ મને એવો રૂપ ગમે છે કોઈને ભગવાનને માધુરી લીલા ગમે છે રાસ કરતા ગોપીઓ હારે કોઈને ભગવાન રાધા હારે ગમે છે કોઈને દ્વારકાધીશ ગમતા હોય છે રૂકમિની હારે સત્યભામા હારે દ્વારકાધીશના દર્શન કોઈને શ્રીનાથજી ભગવાન ગિરિરાજ ગોવર્ધન ગોપી જનવલ્લભા ગિરિધારી જે ગિરિરાજ માથા ઉપર જે ગિરિરાજ એમની નાની આંગળી ઉપર કોઈને એવો રૂપ ભગવાનનો ગમતો હોય છે કોઈને એકદમ નાના ગોપાલ ગમતા હોય છે લડ્ડુ ગોપાલ તો એવી રીતે સત્યવ્રત મુની કે છે મને તો તમારો આ જ રૂપ ગમે છે આજે તમે આમ ભાગો છો ને જોશો તમારે પકડે છે ને તમે રડો છો બસ મને તો આ જ લીલા જોવી છે મને બીજું કાંઈ નથી જોતું નેક્સ્ટક ઈદમો ભોજમ વૃત્ત કુંતલે સ્નિગ્ધા રક્ જ ગોપ્યા મુહુશુંબિત બિંબા રક્તાધર મે મનસ અહીંયા ભગવાનની બ્યુટી એક્સપ્લેન કરે છે તમારું કેવું રૂપ મને જોવું છે તમારું જે આ મોરું છે ને એ એકદમ જે કમલના પુષ્પ જેવું છે તમારે આ જે વાકડિયા વાળ છે તમારા જે આ લાલ લાલ બિંબા ફ્રૂટ જેવા તમારા જે આ હોટ છે આ બસ આવું આજે તમારું જે રૂપ છે એ મારા હૃદયમાં મારા મનમાં હંમેશા રહે બસ મને એ એટલું જ જોવે છે તમારી પાસે એમ લક્ષ્ય લાભે આની બદલે તમે મને અગર એમ કહેશો ને કે આ એક વસ્તુ તું નહીં માંગ હું તને લાખ લાખ વર આપવા માટે તૈયાર છું તો બી હું નથી તૈયાર એવી એક્સચેન્જ પોલિસીમાં મને કાંઈ જ નથી જોતું મને ખાલી આ જ રૂપ તમારું ઘડી ઘડી વારા ઘડી દર્શન કરવું છે નેક્સ્ટ શ્લોકમાં વ્યા જશું દેવા દામોદર અનંત વિષ્ણુ પ્રસીદ પ્રભો દુઃખ જલાબધિ માગ્ન કૃપા દૃષ્ટિ વૃત્યાતિનું ગૃહ નિશા માગ્ન એ અક્ષિ દૃશ્યે અહીંયા થોડું ભગવાનને મસ્કો લગાડે છે બિકોઝ પહેલાંના શ્લોકમાં કીધું કે તમારી આ જે લીલા એ મારા મનમાં વસે પછીના શ્લોકમાં કીધું કે ખાલી મનમાં નહીં મારે મારી આંખોથી બી એના દર્શન કરવા છે તમારે એવા સુંદર મુખમંડલના તમારી આ સુંદર લીલાનું તો હવે ભગવાન એમ કહી શકે કે ભાઈ તે કીધું મનમાં તો બરાબર છે પણ હવે આંખોથી દર્શન કરવા માટે એટલે તું ક્યાં છે હું ક્યાં છું કયા પ્લાનેટ ઉપર મારી ક્યાં લીલા થાય છે એટલે અહીંયા પછી સત્યવ્રત મુનિ ક્લેરિફાય કરે છે કે ભાઈ મને ખબર છે તમે વિષ્ણુ છો વિષ્ણુ એટલે જે બધે અનુ અનુમાં છો તમે બધી જગ્યા વ્યાપિત છો તમે મને આ લીલા ક્યાંયથી બી દેખાડી શકો તમારામાં એ સામર્થ છે નમ દેવ તમે દેવ છો તમે દામોદર છો તમે અનંત છો ઓ લિમિટલેસ લોડ પ્રસિદ્ધ પ્રભુ દુઃખ હું દુઃખી છું આ સંસારમાં તમે મારા ઉપર અનુગ્રહ કરો એમ આ બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે બિકોઝ આમાં ત્રણ ટાઈપના પ્રેયર્સ એક સાથે પ્રેયર્સ જે હોય આપણે જે ભગવાનને પ્રાર્થના કરીએ એ પ્રાર્થના બી તીન ત્રણ ટાઈપની હોય છે એક છે સમ પ્રાર્થનાત્મિકા એટલે આપણે ભગવાનને એમ કહીએ કે તમે કેટલા મોટા તમે કેટલા દયાલુ તમે કેટલા ઉપકાર કરો છો એ ભગવાનને પ્રેસ કરીએ એક છે બોધિકા પણ હું તો મૂર્ખ છું હું તો એટલે પોતપોતાને ક્રિટિસાઇઝ કરું કે મારામાં તો કોઈ ગુણ નથી કેટલા જન્મોથી મારી આત્મા એક શરીર પછી એક શરીર છોડે છે પણ હું તમને યાદ નથી કરતો સ્વામી એમ અને પછી એ છે લાલસામય એટલે ઓકે તમે ગ્રેટ છો હું મૂર્ખ છું ઓકે હવે તને જોવે છે શું મારી પાસે લાલસામય મને તમે દયા કરો એટલે આ ત્રણ કમ્પોનેન્ટ્સ છે પ્રાર્થનાના કોઈ બી પ્રાર્થના આપણે જ્યારે ભગવાનને કરીએ તો આમાં આ ત્રણ વસ્તુ રહેવી જોઈએ ક્ષમા માગવાની ભગવાન પાસે પોતાના અવગુણ ભગવાનને દેખાડવા કે મારામાં આ અવગુણ છે અને ભગવાનના ગુણ ગાન કરવા અને પછી ભગવાન પાસે માગવું આધ્યાત્મિક એમ કે મને તમે કૃપા કરો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણીવાર બિકોઝ ભગવાન પાસે તો આપણે ભગવાનને ઇમ્પ્રેસ નથી કરવો આપણે જેવા છે એવા ભગવાનને આપણે દેખાડવું છે ડોક્ટર પાસે કોઈ જાય તો ડૉક્ટરને સાચું કહેવું પડે છે ડૉક્ટર પાસે આપણે ન છુપાડી શકીએ કે મને સવારથી કેટલા ઝાડા થયા છે હવે હું કહીશ કે હું દસ વાર ગઈ બાથરૂમ તો ડૉક્ટરને શું લાગશે એવું આપણે ન વિચારીએ આપણે ડૉક્ટરને સાચું કહેવું પડે તો ડૉક્ટર મેડિસિન આપે એવી રીતે જ્યારે જ્યારે આપણે ભગવાનની સામે ઊભા હોય ત્યારે આપણે ભગવાનને ઇમ્પ્રેસ કરવા માટે નથી ઊભા રહ્યા કે ભગવાન મારા વારમાં શું વિચારશે હું આવું કહીશ તો મારા મનમાં આવા ખરાબ વિચાર આવે છે ભગવાન પાસે તો સાચું બોલવું જ પડે આ તો કોઈ જોબ ઇન્ટરવ્યૂ નથી આપણે જોબ ઇન્ટરવ્યૂમાં તો જે ગુણ આપણામાં ન બી હોય એ બધું પોર્ટફોલિયોમાં બાયોડેટામાં એડ થઈ જાય કે મને આ આવડે છે આ આવડે છે અડધું આપણને આવડતું ન હોય તો બિકોઝ આપણને જોબ જોવે છે પણ ભગવાન સામે તો સાચું બોલવાનું છે એટલે અહીંયા સાચું કહે છે કે હું તો અગ્ન હું તો ફૂલ છું મારામાં કાંઈ બુદ્ધિ નથી તમે દયા કરો મારા ઉપર એમ દૈનીય ભાવ શાસ્ત્રમાં કહે છે કે જ્યારે આપણે ભગવાનને અપ્રોચ કરીએ ત્યારે આપણે દૈન્ય ભાવમાં અપ્રોચ કરવાનું સિમ્પલ લોજિક છે આજે આપણે બી અફકોમ ન્યૂયોર્કમાં બેગર્સ નહીં હોય અને હવે ઇન્ડિયામાં ગાડીમાં ક્યાંય બી જતા હોય કોઈ બી ટ્રાફિક સ્પોટ ઉપર તો બેગર્સ મંદિરમાં મંદિરની સામને બધી જગ્યા પર હોય જ પણ હવે ઇમેજિન કરો આપણે ગાડીનું આપણે ગાડીનો મિરર ડાઉન કરીએ કે આપણે ચલો બેગરને કાંઈ આપીએ તો પહેલાં આપણે એની વેશભૂષા જોઈએ ને હવે એકદમ એને બે ત્રણ દિવસથી ખાયેલું ન હોય ને આમ ફાટલા કપડાં હોય તો આપણે વધારે દયા આવે કે ના એને કાંઈક આપી દો પણ સપોઝ એકદમ બેગર એકદમ ટીપટોપ હોય ને આપણને એમ કે એ ચલો મને પૈસા આપો તો આપણને કાંઈ આપવાનું મન ન થાય એ આમ થોડુંક દૈન્ય હોય તો આપવાનું મન થાય એવી રીતે આપણે ભગવાન પાસે બી જઈએ તો આપણે આપણા મિથ્યા અહંકારથી રોગ મારીને કે આમ તો મારી પાસે બધું જ છે આમ તો બધું બરાબર જ ચાલે છે બસ આ એક જ વસ્તુનું થોડું પ્રોબ્લેમ છે આ તમે થોડું ઠીક કરી દો એટલે મારી લાઈફ વિલ બી ઓકે આમ તો બધું બરાબર જ છે ખાલી આ થોડું કિડનીનું સ્ટોન્સનું પ્રોબ્લેમ છે બસ આ ઠીક થઈ જાય એટલે માય લાઈફ વિલ બી ઓકે એટલે એવા અહંકારથી જે જાય એના ઉપર ભગવાન દયા ના કરે જે દિનભાવથી કે ભગવાન મારે મને તમારી દયાની કૃપાની બહુ જ જરૂર છે તો જેટલું આપણે હંબલ જેમ કહીએ ને વિનયી થાય એટલું ભગવાનને આપણા ઉપર વાલ આવે છે નેચરલ શું કહેવાય રિએક્શન એમ એટલે અહીંયા કહે છે દૈન્ય બોધિકા એટલે કે આઈ મે ફૂલ એમ મારામાં કાંઈ જ ગુણ નથી ભગવાન તમે મારા ઉપર દયા કરો તો ભગવાન પૂછી શકે કે કેમ આટલું બધું મારા ઉપર મારા ઉપર એક્સપેક્ટેશન રાખે છે તો એટલે એના નેક્સ્ટ સ્લોકમાં એનો આન્સર આપે છે કુવેરાત્મા જાઓ બાધા મુદ્ય વયા દ્વાયા મોચિતાઓ ભક્તિ ભજાઓ જામ તથા પ્રેમ ભક્તિોદ રે અહીંયા બહુ સુંદર વાત કે છે કે તમારી તમારી પાસે સુકામ એક્સપેક્ટેશન રાખું છું બિકોઝ આ તો તમારો સ્વભાવ છે તમે તો બધા ઉપર દયા કરો છો તમે તો કુવેરના છોકરાઓ ઉપર બી દયા કરી છે કુવેરના જે બી દીકરા હતા મની ગ્રીવા અને નલકુવેરા મનિગ્રીવ અને નલકુવેરા જે કુવેરના બે દીકરાઓ કૈલાશ પાસે જે મંદાકની નદીમાં નાતા હતા એકવાર નગ્ન નાતા હતા હરે અને ત્યાં નારદ મુનિ પહોંચ્યા નારદ મુનિને જોઈને આ જે નગ્ન અપ્સરાઓ નાચતી હતી એ કાંઈ કપડું ઓઢીને ત્યાંથી મર્યાદાપૂર્વક વયા ગયા પણ આ લોકો એટલું બધું મદિરાપાન કરેલું કે નારદ મુનિની સામને બી એ લોકોએ એ લોકોનું શરીર ઢાંક્યું નહીં એટલે મુનિને આવ્યો ગુસ્સો કે તમને શરીર ઢાંકવાની બુદ્ધિ નથી તો તમારે કપડાં પહેરવાની જરૂર જ નથી તમે જાઓ અને વૃક્ષ બની જાઓ એટલે આ લોકો બની ગયા વૃક્ષ પણ આ લોકોએ મુનિને કીધું કે ભાઈ અમારી મિસ્ટેક થઈ ગઈ કાંઈ તો અમારા ઉપર દયા કરો એટલે નારદમુનિએ કીધું કે તમે બેઉ યમલ અર્જુન વૃક્ષ બનશો ગોકુલમાં અને ત્યાં તમે ભગવાનની બધી લીલા જોશો અને એકવાર ભગવાન તમારો ઉદ્ધાર કરશે એટલે જ્યારે યશોદા માતા એ ભગવાનને ઓખલમાં બાંધી દીધેલા અને પછી જ્યારે બલરામ બહુ રિક્વેસ્ટ કરતા હતા કે તમે કૃષ્ણને છોડી દો અને યશોદા માતા માન્યા નહીં તો પછી બલરામ બી રડતા હતા અને કૃષ્ણ બી રડતા હતા કે મા તો માનતા નથી અને ત્યાં યશોદા માતા શું કર્યું બધું કામ પતાવીને બધી ગોપીઓને લઈને યમુના વયા ગયા નાવા માટે જ્યારે યશોદા માતા વયા ગયા ત્યારે કૃષ્ણ જે આપણા મોટા નાટકકાર છે એ એકદમ આંસુ બધું બંધ કરીને બલરામને કે ચલો આપણે રમીએ પણ બલરામ કહે તું રમીશ કેવી રીતે તું તું બાંધેલો છે તો કે કાંઈ વાંધો નહીં આવે એટલે પછી કૃષ્ણ શું કરવા માંડ્યા એ જે ઓખળાલે બાંધેલા હતા એ લઈ લેતી લેતા લેતા આમ ડ્રેક કરતાં 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 બાર જે આંગણ હોય જે ગાર્ડન હોય એમાં વયા ગયા અને આ જે બે યમલ અર્જુનના ઝાડ હતા એની વચ્ચેથી ભગવાન ચાર પગ ઉપર આમ ચાલતા ચાલતા ગયા અને પછી આ જે ઓખળ હતું એની એ જે આમ ક્રોસ કરવા ગયા એની એની બહાર નીકળવા ગયા આ જે બે ટ્વિન ટ્રીઝ હતા તો આ બે ટ્રીઝ જે છે એ ઓલા થઈ ગયા એટલે તૂટી ગયા એકદમ અને પછી એમાંથી બે ઉવેર અને મની ગ્રીવ બહાર નીકળ્યા અને પછી એ લોકોએ હાથ જોડીને ભગવાનને ધન્યવાદ કર્યો કે અમે વીસ હજાર વર્ષોથી આ વૃક્ષના શરીરમાં ઝાડના શરીરમાં બંધનમાં હતા આજે તમને અમને મુક્તિ આપી તો ભગવાન એ લોકોને પૂછ્યું કે તમને બીજું શું વરદાન જોવે છે મારી પાસે માંગી લો તો એ લોકોએ કીધું અમને કાંઈ નથી જોતું અમને ખાલી એક જ વસ્તુ જોવે છે કે અમે તમારી લીલાનું સતત મનન કરી શકીએ સતત સાંભળી શકીએ અને તમારી લીલાનું ગાન કરી શકીએ બીજું અમને કાંઈ નથી જોતું અમારે તમારી લીલા સાંભળવી છે અને અમારે તમારી લીલા બોલવી છે એટલે અજીબી ગોલોક વૃંદાવનમાં આ મની અને નલ કુબેરા ભગવાન કૃષ્ણની લીલાઓનું ગાન કરતા હોય છે એ લોકોને એ જ કામ છે બે ભગવાનની લીલા આજે આમ થયું તું ને આજે ગોકુલમાં આમ થયું એ બધી લીલાઓ કરતા હોય છે અને બધા સાંભળતા હોય છે ઉપરના વૃંદાવન ધામમાં ગોલોક વૃંદાવન ધામમાં તો અહીંયા સત્યવ્રત મુનિ કહે છે કે તમે તો દયા કરીને કુબેર કુબેર આત્મા જાઓ કુબેરના બે દીકરાઓ ઉપર કેટલી દયા કરી તો એવી દયા મારા ઉપર બી કરો આમ જેમ તમે એ લોકોને પ્રેમ ભક્તિ આપી તમારી એવી રીતે હે દામોદર તમારી પ્રેમ ભક્તિ અમને બી આપો લાસ્ટ શ્લોકમાં આપણે આવી ગયા છે નમસ્તે સ્તુ દામને સ્પુર દીપ્તિ દામને ત્વિયો દાયા તિશ્વાસ ધામને નમો રાધિકાય ત્વિયા પ્રિયાયા નમો નંત લીલાય देवायतुभ्यं हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे अहे नमस्ते स्तुम् પ્રાર્થના કરું છું હું પ્રણામ કરું છું કોને દામોદર તમને તમારા જે દોરીથી તમને બાંધ્યા છે આ દોરીને પ્રણામ કરું યશોદા માતાને પ્રણામ કરું રાધા રાણીને પ્રણામ કરું કેમ દોરીને પ્રણામ કરું આ દોરીમાં કેટલી શક્તિ છે જેને કોઈ ના બાંધી શકે એને આ પ્રેમની દોરી એ બાંધ્યો છે એટલે યશોદા માતાને પ્રણામ કરું તમારી આજે અનંત લીલાઓ છે આ શ્રીમતી રાધા રાનીને પ્રણામ કરું શ્રીમતી રાધા રાણી અને કૃષ્ણનો બી બહુ વિશેષ લીલા થયેલી આ મહિનામાં ગોલોક વૃંદાવનમાં એકવાર કૃષ્ણ મોડા પોચેલા આ શ્લોક કૃષ્ણ કર્ણામૃત બિલ્વમંગલ ઠાકુરે લખેલું કૃષ્ણ કર્ણામૃતનો શ્લોક નંબર એકસો દસની કમેન્ટ્રીમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ભવિષ્યોત્ર ઉપનિષદ પુરાણથી આ શ્લોકના ભાષ્યમાં કે છે કે એકવાર રાધા રાણીએ કૃષ્ણને સમય આપેલો કે તમે ફલાના ફલાના ટાઈમે આવજો મને મળવા પણ કૃષ્ણ મોડા પોંચે છે એટલે જ્યારે કૃષ્ણ મોડા પોચે છે તો રાધા રાણી ગુસ્સામાં એમને જે કમર ઉપર બાંધેલો સોનાનો પટ્ટો હતો એ પટ્ટોથી ભગવાનને ઝાડ સાથે બાંધી દે છે અને પછી જ્યારે એમનો ગુસ્સો ઠંડો થાય છે ત્યારે એ ખોલી નાખે છે એટલે પછી કૃષ્ણ રાધા રાણીને કહે છે કે હે રાધા તારા આ આ ગુસ્સાથી હું બહુ પ્રસન્ન છું અને આજે તે મને આ બાંધ્યો છે પેટ ઉપર એટલે આજથી મારું નામ થશે દામોધર દામ એટલે દોરી અને ઉધર એટલે પેટ તો જેને દોરીથી પેટ ઉપર બાંધવામાં આવ્યો છે એમનું નામ પડ્યું છે દામોદર એટલે રાધા રાણી હારે બી આ લીલા થયેલી જશોદા મહારાણી હારે બી લીલા થયેલી એટલે આ દામોદર મહિનામાં યશોદા દામોદરની બી પૂજા થાય રાધા દામોદરની બી પૂજા થાય તો ઘણા વૈષ્ણવ આચાર્ય કહે છે કે જ્યારે આપણે દામોદર યશોદા દામોદરને દીવો પ્રગટાવીને દીવાની આરતી કરતા હોય તો સોરી કહે છે કે કૃષ્ણને દેખાડવાની જરૂર નથી જરૂરત નથી દીવો ખાલી યશોદાને દેખાડો શું કામ બિકોઝ યશોદા એ જે કૃષ્ણને બાંધ્યો બહુ સારું કર્યું કૃષ્ણને બાંધશે તો જ એને ખબર પડશે કે જે બંધનમાં હોય એનું દુઃખ શું છે અમે જે આ માયાથી બંધાયેલા છે અમે જે આ સંસારથી કેટલા વર્ષોથી બંધાયેલા છે જે જે બંધનમાં હોય એને જ બીજા ઉપર દયા આવે કે હા બંધનની શું તકલીફ હશે અગર કૃષ્ણ મુક્ત હોય તો એને કેવી રીતે દયા આવશે એટલે યશોદા માતાએ કૃષ્ણને બાંધીને બહુ સારું કામ કર્યું જે હેતુ કૃષ્ણને બાંધ્યો એટલે કૃષ્ણને યમલ અર્જુન વૃક્ષો ઉપર દયા આવી એટલે હરિસૌરી એમ કહે છે કે યશોદા માતાને આરતી દેખાડો એને દીવા પ્રગટાવો બિકોઝ જ્યારે યશોદા માતાએ કૃષ્ણને બાંધેલો ત્યારે કૃષ્ણ કોને રિક્વેસ્ટ કરતા હતા કે મને ખોલો કૃષ્ણ યશોદાને જ કહેતા હતા કે મને ખોલો મા એમાં આપણે બી યશોદા માતાને રિક્વેસ્ટ કરવાનો કે મા મને ખોલો આ જે સંસારના બંધનથી અને પછી હજી એક જગ્યામાં હરિસોરી કે છે કે જેવી રીતે કૃષ્ણને બાંધેલો માએ પણ ખોલ્યો કોને નંદ મહારાજે બિકોઝ જ્યારે આ યમલ અર્જુન ઝાડ પડી જાય છે બહુ જોરથી અવાજ આવે છે એટલે પછી બધા વૃંદાવનના વાસી આવી જાય છે શું થયું શું થયું શું થયું તો પછી ત્યાં જે છોકરાઓ રમતા હતા એ કે કોને ખબર આ કૃષ્ણ આમ ઓખલ લઈને આવ્યો અને આ ઝાડ પડી ગયા એટલે પછી પછી નંદ મહારાજ ભાગતા ભાગતા આવે છે અને પછી કૃષ્ણને ખોલે છે હારે જે બાંધેલા હતા એ ખોલીને કૃષ્ણને ખોળામાં લઈ લે છે કે તને કાંઈ વાગ્યું તો નથી એમ એટલે પછી આચાર્યો કહે છે કે બાંધેલા માએ પણ ખોલ્યા પિતાએ એવી રીતે આપણને બાંધ્યા છે માએ માયા માયાએ આપણને બાંધેલા છે પણ આપણને ખોલશે આપણા પિતા એટલે કૃષ્ણ પણ ક્યારે ખોલશે જ્યારે આપણે આવાજ કરશું બોલાવશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ત્યારે કૃષ્ણ આવશે ભાગતા અને આપણને આ સંસારના આ જે બંધનથી આ સત્વર તમસની જે આ દોરીઓ છે એનું બંધન કૃષ્ણ આપણી માટે ખોલી દેશે એમ પણ આપણે કૃષ્ણને બોલાવવાનો છે તો આ દામોદર મહિનો બહુ જ સ્પેશિયલ છે એવરી ડે મોર્નિંગ ઇવનિંગ આ આજે આપણે ગાયું દામોદર આષ્ટકમ જે આઠ શ્લોક છે એનું સવાર સાન ગાઈ ગાતા ગાતા ભગવાનની સામે દીવો પ્રગટાવીને પ્રગટાવીને દીવાની આરતી કરો તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે ભગવાન કહે છે કે જે આખો મહિનો આ વ્રતનું પાલન કરે છે એને પાછો કોઈ માના ગર્ભમાં પ્રવેશ કરવાની જરૂરત નથી પડતી એ મારા ધામમાં પાછો ફરે છે એટલે ભગવાનનો અત્યંત પ્રિય મહિનો છે આ કાર્તિક દામોદર મહિનો જે વીસ તારીખે સ્ટાર્ટ થાય છે એટલે આપણે એકબીજા માટે પ્રાર્થના કરીએ કે આ મહિનો અને આ વ્રત આપણે સરખી રીતે કરી શકીએ આ મહિનામાં તુલસીની પૂજા ગોની ગાયોની પૂજા વૈષ્ણવોની પૂજા બ્રાહ્મણોની પૂજા અને દામોદર ભક્તિ ભક્તિયોગ ભગવદ્ ગીતાનું જે ભક્તિયોગ અધ્યાય બારમો અધ્યાયને તેને મહાપ્રભુએ રચેલું શિક્ષાષ્ટકમને ગજેન્દ્રની સ્તુતિ અને કોઈ બી એક કૃષ્ણ લીલામાંથી કોઈ બી એક કૃષ્ણની લીલા એ બધું વાંચન કરવાનું બહુ મહત્ત્વ છે અને જેટલું બની શકે એટલું જપ અને જેટલું બની શકે એટલું દાન જેટલું બની શકે એટલું ભક્તોને સાથે સંગ અને જેટલું બની શકે એટલું શ્રીમદ ભાગવતમનું વાંચન આપણે કરી શકીએ તો અને તીર્થમાં જઈ શકીએ તો આ વ્રત તો એકચ્યુઅલી કહે છે કે કોઈ મથુરામાં અગર આ વ્રત કરે તો એને કૃષ્ણ પ્રેમ મળે કોઈ દ્વારકામાં વ્રત કરે તો ગોલોકધામ જાય કોઈ કુરુક્ષેત્રમાં કરે તો ટેન મિલિયન ટાઈમ્સ એટલે આપણે જે બી પુણ્ય કરે એનું ટેન મિલિયન ટાઈમ્સ ફલ મળે અને કોઈ પુષ્કર તીર્થમાં કરે તો ડબલ ઓફ કુરુક્ષેત્ર એમ એટલે કેટલું બધી મહિમા આ મહિનામાં કોઈ અમલીકી એટલે ઓલો ઇન્ડિયન ગુઝબેરી આમળાનો ઝાડની પૂજા કરે કે આમળાના ઝાડની પરિક્રમા કરે યશોદા દામોદરનું પિક્ચર જે છે એ જે લીલા જે થયેલી એનું ફોટો મૂકીને દીવો પ્રગટાવે તો એનું બહુ મહત્ત્વ છે આ મહિનામાં આકાશ દીપ બી આપણે દેખાડી શકીએ એટલે ભગવાન દામોદરને આપણે એમ કહીએ કે દામોદર તમે આ વિગ્રહમાં તો છો જ તમારા હૃદયમાં તો છો પણ તમે આખા વિશ્વમાં છો બધી જગ્યાઓમાં છો એટલે આ આપણે આ દીવો કરીને આપણે આકાશની સામને દેખાડીએ અને પછી આપણે આ મંત્ર કહીએ દામોધરાય વિદમહે વિશ્વરૂપ ધરાયા છે નમસ્કૃત્યમ પ્રદર્શ્યામી વ્યોમદીપમ હરિપ્રિયમ એટલે બસ આપણે હરિને કહીએ કે તમે મારા આ દામોદર વ્રતથી પ્રસન્ન થયા હોય તો તમે મારા ઉપર કૃપા કરજો અને આનું બહુ મહત્ત્વ છે બિકોઝ આ એક રાજા થયેલા સુનંદ નામના રાજા જેમના ગુરુ ચંદ્રએ એમને કીધેલું કે અગર તમે આ આખો મહિનો દામોદરનો આકાશદીપ દેખાડશો તો તમારા જેટલા બી પૂર્વજ છે બધા તરી જશે એટલે પછી એમને આખો મહિનો આ દેખાડેલો એટલે આ દામોદર મહિનાની આ જ બહુ સરસ સ્પેશ્યાલિટી છે બિકોઝ તમે દામોદર વ્રત કરીને કોઈને બી અંકિત એટલે કોઈને બી તમે આપી શકો કે ધીસ ફોર ધીસ પર્સન આઈ એમ ડુઈંગ કે ફોર ધીસ પર્સન આઈ એમ ડુઈંગ એન્ડ સ્પેશિયલી ફોર એન્ડ સિસ્ટર્સ માટે આ બહુ સરસ ઓલું છે આકાશદીપ દેખાડવો એટલે આ અને કોઈ આખો મહિનો ન બી કરી શકે તો ખાલી ત્રણ દિવસ બી કરી શકે તો જે આપણે ઈચ્છા કરીએ એ પૂરી થાય અને કોઈ આખો મહિનો ન કરી શકે તો ખાલી લાસ્ટ ફાઈવ ડેઝ જેને વિષ્ણુ પંચક કહેવાય ભીષ્મ પંચક જેમ એકાદશીમાં નથી હોતું કે આ બધી એકાદશી ન કરી શકે તો પાંડવ નિર્જલ એકાદશી જે ભીમે કરેલી એક કરો તો આખી બધી એકાદશીઓનો ફળ મળે એવી રીતે કોઈ આખો મહિનો ન બી કરી શકે તો ખાલી લાસ્ટ ફાઈ ડેઝ ઉઠાને એકાદશીથી લઈને કાર્તિક પૂર્ણિમા બી કાર્તિક પૂર્ણિમા સુધી જે પાંચ દિવસ હોય છે એ એમાં બી અગર આ દામોદર મહિનાના વ્રતનું પાલન કરે તો એના બહુ જ એનું બહુ મહત્ત્વ છે અને આ મહિનામાં કોઈ ગોપી ગીત સવાર સાન ગાય તો એ ભગવાનને બહુ આનંદ આપે છે બિકોઝ ગોપી ગીતનું આજે લીલા થયેલી આ મહિનામાં તો એવી રીતે વાંચન સુંદર વાંચનને ને સ્તુતિઓ ને ફાસ્ટિંગ ને અને કોઈ કાંઈ ન કરી શકે તો કમસે કમ મેન્ટલી મનથી કે ભાઈ સવાર સાન હા હું ભગવાનને ઘીનો દેવો પ્રગટાવું છું ને તો બી ચાલે અને કોઈ એમ કે કે હું મનથી બી નહીં કરી શકું કાંઈ જ નહીં કરી શકું તો જેને કર્યું છે આખો મહિનો એને જમાડીએ આપણે મહિનાના એન્ડમાં જ્યારે આખો વ્રત પતે તો બી બહુ પુણ્ય છે એમ તો બસ વિથ દિસ આઈ એન્ડ એટર એન્ડ આઈ હોપ યુ ઓલ હેવ અ ગ્રેટ ગ્રેટ દામોદર મંથ દામોદર અષ્ટકમ કી જાય યશોદા દામોદર ભગવાન કી જાય રાધા દામોદર ભગવાન કી જાય જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જાય Hare Krishna.